નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસ કી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સની મને ડિમાન્ડ આવતી હતી કે સાહેબ યુટ્યુબ ઉપર લેક્ચર ચાલુ રાખો. એકચ્યુઅલી સમયની વ્યસ્તતાના કારણે યુટ્યુબ ઉપર નવા લેક્ચરો ઘણા સમયથી રેગ્યુલરલી અપલોડ કરી શકાયા નથી, તો એના ભાગરૂપે અમે કંઈક એવું આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ કે તમને જલસો પડી જશે. મિત્રો, આપણે આપણી એપ્લિકેશન ઉપર બેઝિક ગણિતના જે લેક્ચરો અલગ અલગ બેચમાં લીધેલા છે, એવા જેને કહેવાય ને એક મહાકાવ્ય સ્વરૂપ આવા અમુક લેક્ચરોની એક સિરીઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. યાદ રહે મિત્રો, આ માત્ર ને માત્ર બેઝિક લેક્ચરના બેઝિક ગણિતના અમુક લેક્ચરની જ સિરીઝ હશે, આખું ગણિત આમાં નહીં આવે. તો આવા અમુક લેક્ચરો કે જે એકદમ બેઝિક અને તરત આવડી જાય, ખાસ કરીને જે લોકો ગણિત ગમતું નથી એને ગણિત ગમતું થઈ શકે એવા એક વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આપણે ગણિત માટેની આ શિશુ ગણિત લેક્ચર સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. અત્યાર સુધી મિત્રો, તમે અમારા બધા જ વિડીયોને ખૂબ જોરદાર રીતે આવકાર્યા છે, એવી જ રીતે હું માનું છું કે આ સિરીઝ પણ તમને ખૂબ ગમશે અને અત્યાર સુધી જે સફળતાઓ મળેલી છે એના કરતા પણ અનેક ગણી સફળતાઓ તમે આ શિશુ ગણિત સિરીઝમાં અમારા વિડીયોને આપશો. મિત્રો, ચેનલ ઉપર નવા હોવ તો આ લેક્ચર પૂરો થાય પછી તમને મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને નોટિફિકેશન બેલ પણ ઓન રાખવું, જેથી કરી જ્યારે જ્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળે અને અમારા બધા જ વિડીયોને તમે ફટાફટ જોઈ શકો. તો મિત્રો, ચલો શરૂ કરીએ એપ્લિકેશન ઉપર લીધેલો જૂનો વિડીયોનું લાઈવ સ્ટ્રીમિંગ. ગઈકાલે જે મેં વાત કરેલી, તમને કીધેલું ભાગુ સભા, તો ફટાફટ 5 મિનિટ જોઈ લઈએ અને પછી આપણે જતા રહીએ આગળ. ભાગુ સભામાં હવે તમને ખબર પડી ગઈ કે સૌથી પહેલા કૌંસ છોડવાના હોય. કયા કૌંસ હોય? તો કે સાદો કૌંસ પહેલા આવે, પછી છગડીયો કૌંસ આવે, પછી મોટો કૌંસ આવે. આની ચર્ચા મેં કાલે કરેલી. પછી મેં તમને કીધેલું કે ગણિતમાં બે ગ્રુપ છે, એક ભાગાકાર ગુણાકારનું ગ્રુપ છે અને એક સરવાળા બાદબાકીનું ગ્રુપ છે. ગમે ત્યારે તમે સાદુ રૂપ આપવા જાઓ ત્યારે પેલા ભાગાકાર અને ગુણાકારની નિશાની આખા પ્રશ્નમાંથી દૂર કરવાની, એટલે કે એની કેલ્ક્યુલેશનો કરી નાખવાની. ભાગાકાર અને ગુણાકારની એ કેલ્ક્યુલેશન પછી જાય, પતી જાય, પછી સરવાળા અને બાદબાકી કરવાના. હવે ભાગાકાર અને ગુણાકારની બધી જ નિશાનીઓ દૂર કરવા માટે આપણે કઈ મેથડ વાપરતા હતા? કાઉન્સ કરીને, કે સરવાળા બાદબાકીને બહાર રાખવાના, બાકી બધાને કાઉન્સની અંદર પૂરી દેવાના. તમે આવું કરતા હતા? અને એવી રીતે તમે સીધે સીધું જો આપણે આગળના એક્ઝામ્પલો, હું અત્યારે નથી, મેં થોડુંક સિક્વન્સ બદલાવી નાખી, એટલે એવી રીતે તમે બધા કાઉન્સો પૂરા કરી અને એમાં ગુણાકાર ભાગાકાર કરી નાખતા હતા. ગુણાકાર ભાગાકાર પૂરા થઈ જાય એટલે આખા પ્રશ્નમાં માત્ર ને માત્ર સરવાળા અને બાદબાકી વધે. એમાં સરવાળા એક કોર, બાદબાકી બીજી કોર. સરવાળાઓનો સરવાળો કરતા અને આગળ નિશાની પ્લસ મૂકતા, બાદબાકીઓમાં પણ સરવાળો કરતા આગળ નિશાની માઇનસ મૂકતા, અને પછી છેલ્લે એક સંખ્યા વધે અને બીજી સંખ્યા વધે, એ બેનો સરવાળો કે બાદબાકી જે કરવાનું હોય તમે કરતા હતા. તો આ સિસ્ટમ પ્રમાણે ચાલવાનું છે. જેમ જેમ રેકોર્ડિંગ ચાલુ છે, હા, જેમ જેમ, થેન્ક યુ, જેમ જેમ તમે ગ્રો કરશો ને, એમાં હું જે બધા સ્ટેપ લખું છું ને એમાંથી અમુક અમુક સ્ટેપ તમે ધીરે ધીરે કાપવા માંડશો અને ધીરે ધીરે તમને ફાવટ આવતી જશે. મેં કીધું ને સાયકલ ચલાવવાનું, જેમ જેમ અનુભવ થશે એમ કાપવા માંડશો અને તમે થોડા થોડા ફાસ્ટ બનતા જશો. અત્યારે તમે શીખો છો સ્પીડને અને શીખવાને કંઈ લાગે વળગે નહીં, શીખા પછી જ સ્પીડ આવે, બરાબર છે? અને મેં રસ્તાઓ એ જ રીતે તમને આપ્યા છે કે એમાં ઓટોમેટિક સ્પીડ આવશે. તો આ થઈ ગયું. બીજું, કૌંસની અંદર હોય, કૌંસ છોડીએ આવી રીતે લખવું હોય, અહીંયા બે હોય અને આગળ માઇનસ હોય તો શું લખાય, શું કરાય, એની પણ ચર્ચાઓ મેં ગઈકાલે કરેલી. એટલે હું નથી માનતો કે એ ચર્ચાઓમાં કોઈને વાંધો હતો, વાંધો ક્યાં હતો એ પણ આપણે લઈએ છીએ. ચલો, તો થઈ ગયું ને આ રીતે, પેલા ભાગાકાર કરો, પછી ગુણાકાર કરો અને સરવાળા બાદબાકીમાં ગમે એને આગળ પાછળ કરો, તમને મજા આવે એમ. તો આ એક ચર્ચા મેં કરી. એના પછી કોઈ પણ વસ્તુ સામે જાય એટલે નિશાની બદલાય, આ તમને ખબર હતી. તમને આવા પ્રશ્નો પ્રમાણમાં ઓછા હશે, તમને બધા પ્રશ્નો એક બાજુ બધું હશે અને બીજી બાજુ ક્વેશ્ચન માર્ક હશે. મોટા ભાગના પ્રશ્નો તમને આવા જ હશે, પણ માની લો કે આવું પણ પૂછે તો કેમ કરાય? કેમ કે રકમવાળા દાખલા જયારે આપણે કરશું ને ત્યારે આ વસ્તુ થોડી થોડી આવશે, એટલે બહુ કોઈ એ લોડ નહીં લો તો ચાલશે. ધીરે ધીરે સમજવા માંડશો, ઓટોમેટિક થવા માંડશે. કોઈ પણ વસ્તુ સામે જાય એટલે નિશાની બદલાય, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. થઈ ગયું. કોઈ પણ વસ્તુને સામે મોકલતા પહેલા બે વસ્તુ ધ્યાનમાં, દાખલો ગણતા પહેલા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલી વસ્તુ,
क्वेश्चन मार्क जो माइनस मा के भागाकार मा होय तो एने पहला सामे मोकलवू, अने बीजी वस्तु क्वेश्चन मार्क ने एकलू करवू। आ बे नियमो तमारे करवाना थता था, आ काम तमारे प्रमाणमां करवानुं ओछुं आवशे। ત્રીજી વસ્તુ પણ મેં ગઈકાલે કીધેલી કે કોઈ પણ બે સંખ્યા છે, માનો કે બંને સંખ્યા પ્લસ પ્લસ છે અને એનો ગુણાકાર કરો તો જવાબ પ્લસ માં આવે, બંને સંખ્યા માઇનસ છે અને એનો ગુણાકાર કરો, તમે આવી રીતે મેં કીધું હતું માઇનસ ત્રણ અને માઇનસ સાત હોય આનો ગુણાકાર કરો તો તમારે પેલા ગુણાકાર કરી નાખવાનો એકવીસ, માઇનસ માઇનસ હોય એટલે પ્લસ થાય, આ પણ તમને યાદ છે। એક સંખ્યા માઇનસ હોય અને એક સંખ્યા પ્લસ હોય અને બંનેનો ગુણાકાર કરો તો જવાબ તમારો માઇનસ આવે, બરાબર છે? તો આટલી વસ્તુની તમને ખબર છે। ચલો હવે આગળ, બંને સંખ્યા માઇનસ આ પણ થઈ ગયું, બરાબર છે? પછી સરવાળા બાદબાકીમાં ક્યાંક ડખા હતા, ગુણાકારની મેં ચર્ચા કરી દીધી, સરવાળા બાદબાકીમાં ક્યાંક ક્યાંક ડખા હતા તો એની પણ ચર્ચાઓ મેં કરી। સરવાળા બાદબાકીમાં કેવી રીતે કરવા? તો કે બંને નિશાની સરખી હોય અને કાં તો નિશાની અલગ અલગ હોય, આ સિવાય તો કઈ બનવાનું નથી। બધી નિશાની સરખી હોય તો બધાનો સરવાળો કરી લેવાનો અને મોટાની નિશાની લગાવવી, પાકું। બધી નિશાની પ્લસ હોય તો સરવાળો કરી અને જવાબ પ્લસ કરવાનો, બધી નિશાની માઇનસ હોય તો પણ શું કરવાનો, સરવાળો કરી અને માઇનસ લગાવવાનો। જો નિશાની અલગ અલગ હોય, બંને નિશાની અલગ અલગ હોય તો શું કરવાનું, બંને નિશાની અલગ અલગ હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, મોટામાંથી નાની બાદ કરવાની, અને નિશાની ક્યાંની લાગે, પિતાજીની। તો આ યાદ રાખવું ખાસ જરૂરી છે, આ યાદ રાખવું ખાસ જરૂરી છે। જો તમે આને યાદ ન રાખી શકતા હોય તો આ પણ યાદ રાખવું જરૂરી છે। જો હું અહીંયા લખી નાખું એટલે તમને એ પણ ખબર પડે, આ આઈએમપી છે, આને નહીં કરો તો ચાલશે, બરાબર છે? આ તમારા માટે આ પણ આઈએમપી છે, આ આખું પેજ આઈએમપી છે અને આ તમને આવડી ગયું છે, બરાબર છે? આ પણ આઈએમપી છે, આ પણ તમને આવડી ગયું છે, બરાબર છે? આ તમને થોડાક ડખા છે, વાંધો નહીં, આની બહુ જરૂર નહીં પડે એટલે વાંધો નથી। હવે તમારે આ પણ આઈએમપી છે, આ પણ તમને આવડે છે અને આ મોસ્ટ આઈએમપી છે, બરાબર છે? તમને ખબર પડી ગઈ છે એટલે સરવાળા બાદબાકીમાં ઝંઝટ નહીં આવે। હવે આ ચાલશે, નહીં યાદ રહીએ તો ચાલશે, તમને ડખો અહીંયા જ હતો, બરાબર છે? કે સંખ્યાની પાછળની નિશાની, આવા કેસ બહુ નહીં આવે એટલે વાંધો નહીં આવે, એમનેમ સોલ્વ થઈ જશે। આ તો મને થોડુંક, હું મારી જાતને કંટ્રોલ ન કરી શક્યો, થોડોક તમને ખેંચતો ગયો, બરાબર છે? બાકી ચાલશે। ચલો તો આટલે સુધી આપણે કરેલું। તો હવે મેં તમને જેમ કીધું એમ કે આ આપણો હતો ભાગુ સભા, તો મેં કીધેલું કે ગઈકાલે કે હું તમારી જોડે ચર્ચા કરીશ, પણ પછી મેં એવો વિચાર કર્યો કે આની બહુ જરૂર નથી પડવાની, એટલે ખોટો લોડ નહીં લો તો ચાલશે। અને જ્યારે દાખલા આવશે ત્યારે આ બધું જે કંઈ ભણાવ્યું છે ને એની ચર્ચાઓ પાછી આપણે દાખલા ગણશું ત્યારે થતી જ રહેશે, હો, એટલે ચિંતા ના કરતા કે પૂરું થઈ ગયું છે। અત્યારે હું તમને દરેક વસ્તુ ચખાડું છું, તમારો ટેસ્ટ ડેવલપ કરું છું, બાકી ગણવાનું અને બધું આગળ આવશે। અહીંયા બધા જ એક્ઝામ્પલો મારા છે, પછી હું તમને પૂછાયેલું બધું જ કરાવવાનો છું, બરાબર ને? તો આપણે એ રીતે ચાલવાનું થાય છે। તો આ વસ્તુ થઈ ગઈ તમારી ભાગુ સભા, બેઝિક થયું છે, આની કાયદેસરની પ્રેક્ટિસ આપણે કરવાની બાકી છે। હવે આજે જે કરવા જઈ રહ્યા છીએ એના ઉપર થોડુંક ધ્યાન દઈએ। સમસ્યા છે ને છોકરાઓને પોઈન્ટના ગુણાકાર ભાગાકાર અને ગુણાકાર સાદા આની હોય છે, તો આજે પહેલા એની ચર્ચા કરશું અને પછી આગળ જઈશું। જુઓ હું તમને એમ કહું કે 32 ગુણ્યા 3 કરવા છે તો તમે આ ગુણાકાર સીધે સીધો કરી નાખો છો, કરી નાખો છો। સમસ્યા ક્યાં આવે છે, સમસ્યા ક્યાં આવે છે? તો કે હું તમને એમ કહું કે 32 ગુણ્યા 496 કરવા છે તો આ ગુણાકાર કરવામાં તમને બહુ બધી વાર લાગે છે, બધાને તકલીફ અહીંયા જ છે, સૌથી વધારે પીડા દે છે ગુણાકાર। તમે આ રીતે ખૂણામાં જઈ અને 496 ગુણ્યા 32 કરો છો ને, તો આપણે આ રીતે નથી કરવાનું થતું, ખાસ કરીને તમારી પરીક્ષામાં આ રીતે કરવાની જરૂર નહીં પડે। તો આપણે કઈ રીતે કરવાનું, કોઈ પણ ગુણાકાર કરવા માટે હું તમને બે ટ્રીક શીખવાડું છું, બે ટ્રીક શીખી જશો એટલે તમારું કામ પૂરું થઈ જશે, ગુણાકાર તમારે ક્યારેય નહીં કરવો પડે। સૌથી પહેલી વસ્તુ, જો આવા સસ્તા ગુણાકાર હોય ને તો કોઈ ટ્રીક વાપરવી નહીં, કોઈ નો ટ્રીક, સમજી લેજો, ઈઝી દાખલા છે, આમાં કોઈ ટ્રીક ના વપરાય, આટલું જ તમને આવડે, 32 ગુણ્યા 3, બરાબર છે? જો આવા ગુણાકાર હોય તો આમાં હંમેશા ટ્રીક જ વપરાય, શું વપરાય, ટ્રીક।
હવે આમાં શું શું ટ્રીક આવે પછી વારા ફરતી બધી ટ્રીક લઈએ. સૌથી પહેલી ટ્રીક તો શું આવે, છેલ્લો આંકડો 2 છે, છેલ્લો આંકડો 6 છે, ખાલી એનો ગુણાકાર કરો, 2 અને 6 નો ગુણાકાર કરો. 2 અને 6 નો ગુણાકાર કરીએ કેટલા થાય, 12. તો આનો જવાબ જે આવે ને એમાં છેલ્લે 2 આવે, 12 નો બગડો થાય ને એટલે છેલ્લે 2 આવે. તો નીચે જે ઓપ્શનો આપેલા હોય એમાંથી બગડા વાળા જવાબો જીવતા રાખવાના, બાકીના કાપી નાખવાના. આ એક ટ્રીક થઈ. ઘણી વાર તમને આનાથી સીધો જ જવાબ મળી જશે. આ એક વાત. બીજી વાત, આનો ગુણાકાર કરવા માટેની આ મેથડ કહેવાય છેલ્લા અંકની મેથડ. બીજી મેથડ આવે, કઈ મેથડ આવે, તો કે અંક સરવાળાની મેથડ. શું આવે, અંક સરવાળાની મેથડ. અંક સરવાળાની મેથડમાં શું હોય, તો કે આ બેનો સરવાળો, પછી હું ડિટેલમાં શીખવાડું છું. આનો સરવાળો થાય 1, સોરી વચ્ચે ગુણાકાર છે, તો જવાબ આવે 5. ટૂંકમાં એવો જવાબ આવે કે જેના બધા આંકડાનો સરવાળો 5 થાય. આ પણ હું તમને સાબિત કરીને બતાવીશ. તો આ 2 મેથડ શીખવાની થાય. ત્રીજી મેથડ થોડીક પ્રમાણમાં અઘરી છે, પણ તમારે ટ્રાય એની, જોકે તમારે જરૂરી નહીં પડે કોન્સ્ટેબલમાં, છતાં હું શીખવાડીશ. શીખવી હોય તો શીખજો, ન શીખવી હોય તો કાંઈ નહીં, થોડી થોડી પીડા આપવાની મને ટેવ છે. એ મેથડ શું છે, તો કે આ 32 વાળી સંખ્યા છે ને, 32 એટલે 4 ગુણાંકમાં છે, હવે તમને એટલી તો ખબર પડે છે. તો જવાબ પણ તમારો 4 ગુણાંક વાળો જ આવે. 4 ગુણાંકમાં કઈ સંખ્યા છે ને કઈ સંખ્યા નથી તમને સારી રીતે ખબર છે. ઘણી વાર કેવું બને કે જવાબમાં છેલ્લે બગડા વાળા 2 જવાબ હોય, એકમાં અહીંયા 12 હોય અને એકમાં અહીંયા 82 હોય, આગળ કંઈક આંકડાઓ હોય, તો તમને એટલી ખબર પડે કે છેલ્લે 2 વાળા 2 જવાબ છે. એટલે 2 જવાબ ટીક કરવાના થાય. થોડુંક સમજાશે ઓછું, અત્યારે હું ખાલી એક વાર કહું છું, પછી આખો દાડો મારા ટ્રીકો જ શીખવાડવાની છે, 10-10 મિનિટ બધું શીખવાડવાનું છે. હવે જવાબ તમારા 2 આવે, 2 આવે તો કયો જવાબ ટીક કરવો, તો કે 4 32 જોઈ અને 4 ભાગી શકાય એવો જવાબ આવે, 82 ને 4 ન ભાગી શકાય, બસ આ જવાબ. તો ઘણી વાર કેવું બનશે, એક મેથડ થી જવાબ મળી જશે, ઘણી વાર 2 મેથડ થી જવાબ મળશે. તો શીખવી પડે બધી મેથડો, બરાબર છે. તો શરૂઆત આપણે કરીએ છીએ અંક સરવાળાની મેથડ થી. કઈ મેથડ થી બાળકો શરૂઆત કરશું આપણે, અંક સરવાળાની મેથડ થી. તો અંક સરવાળાની મેથડ શેના માટે વપરાય, અંક સરવાળાની મેથડ રીત ગુણાકાર માટે વપરાય. શેના માટે વપરાય, ગુણાકાર માટે વપરાય, ભાગાકારમાં કોઈ ન વપરાય. મેથડ શીખવા માટે સૌથી પહેલા કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવે ને એને નાની બનાવવી. માની લો કે મેં અહીંયા એક સંખ્યા આપી છે 946, તો આને તમે નાની બનાવો. 946 ગુણ્યા 413 કરવા છે. હવે આનો જવાબ શું આવે, હું મારા ખિસ્સામાં મોબાઈલ રાખીશ જ આજનો દાડો. હવે આનો જવાબ શું આવે, તો કે હું મોબાઈલમાં જ ગુણાકાર કરું છું. જોજો, 946 ગુણ્યા 413, આનો જવાબ આવે 390698. જોજો, આ હું સેટિંગ તમને કરતા શીખવાડું છું કેવી રીતે થાય. તમારે આ મોટી સંખ્યા છે, આ પણ મોટી સંખ્યા છે, આવડા મોટા ગુણાકારો જો તમે કરવા બેસો તો એમાં ઘણી બધી વાર લાગે, લાગે કે નહીં. તો તમારે શું કરવાનું થાય છે એ જરાક આપણે શીખી લઈએ. તો તમારે શું કરવાનું, આ સંખ્યાને નાની બનાવવાની. શું કરવાનું, નાની બનાવવાની. નાની કેવી રીતે થાય, તો કે આનો સરવાળો કરો, આ બધાનો સરવાળો, 9 + 4 + 6. આ તો તમને આવડે, મોઢે કરી શકો. જુઓ શું થાય, 9 ને 4 13, 13 ને 6 19. શું થયો સરવાળો, 19. 19 નો ફરીથી સરવાળો કરો, એક આંકડો ન આવે ત્યાં સુધી સરવાળો સરવાળો સરવાળો. 19 ના 2 ટુકડા કરો, 1 અને 9, આનો સરવાળો કેટલો થાય, 10. હજી એક આંકડો ન આવ્યો તો 1 અને 0, આનો સરવાળો કેટલો થાય, 1. ટૂંકમાં આ સંખ્યા તમારી 1 થઈ, અંક સરવાળો 1 થયો. હવે એવી રીતે 413 નો સરવાળો કરવો છે, તો 4 + 1 + 3, 4 ને 5, 5 ને 3 8, કેટલો થયો બાળકો, 8. આ આવડે ભાઈ, અહીંયા સુધી આવડે, સરવાળા કરતા આવડે. હજી સરવાળા હું ટૂંકા કરાવું છું, સરવાળા કરતા આવડે. તો આ થઈ ગયો સરવાળો. હવે વચ્ચે નિશાની શેની છે, ગુણાકારની. તો સેમમાં શું કરવાનું, ગુણાકાર થઈ ગયું. હવે 1 અને 8 નો ગુણાકાર તો તમને આવડે ને, કરો જોઈને, 8 આવે. 1 અને 8 નો ગુણાકાર 8 આવે. તો જે જવાબ હોય, નીચે 4 જવાબ આપેલા હશે, એ જવાબનો સરવાળો કરવાનો. શું કરવાનું, સરવાળો. જે જવાબનો સરવાળો 8 થાય એ ટીક કરવાનું. અત્યારે આપણે એમ માનીને ચાલશું કે એક જ જવાબ હશે, પછી એવું બનશે કે 2 જવાબ એ હશે, તો શું કરવું એ ધીરે ધીરે. અત્યારે થોડીક શાંતિ રાખજો, બરાબર છે. જેનો જવાબ 8 થાય
એવો તમારો જવાબ આવશે. એ પાકું છે. તો કે નો સરવાળો આઠ થાય, આપણે આનો સરવાળો કરીએ, જોવું જ જોઈ લેજો, આઠ જ થશે. ત્રણ વત્તા નવ વત્તા ઝીરો વત્તા છ વત્તા નવ વત્તા આઠ, કરું, નવ ને ત્રણ બાર ને છ અઢાર ને નવ સત્યાવીસ ને આઠ પાંત્રીસ, આનો સરવાળો થાય પાંત્રીસ. પાંત્રીસ નો સરવાળો કરો તો ત્રણ ને પાંચ આઠ થઈ ગયું કે નહીં? આ બધામાં લાગુ પડે, આમાં કોઈ અપવાદ નથી. ભાઈ ખબર પડી શું કરવાનું છે? તો કે આપેલી તમામ સંખ્યાના બધા અંકોના સરવાળા લખી નાખવાના. લખી નાખશો, વચ્ચે જે જે નિશાનીઓ આપેલી છે એ નિશાનીઓ વચ્ચે લખી નાખવાની, કરી નાખશો, અને પછી નિશાની પ્રમાણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કરવાનું હોય તમે કરશો, થઈ જશે. પછી આ બધું કરતા બે સંખ્યામાં જવાબ આવે તો, બે સંખ્યામાં જવાબ આવ્યો તો ક્યાંથી બે સંખ્યામાં જવાબ આવે? આ બે સંખ્યામાં જવાબ આવ્યો ને તો એનો સરવાળો શું થયો? આઠ. અહીંયા જવાબ તમે એમ કહો છો બે સંખ્યામાં આવે તો, એવું પૂછો છો ને દિવ્યાંગ? અહીંયા આઠ છે, માની લે કે અહીંયા બે હોય, અહીંયા માની લે કે બે હોય તો શું થાય? આઠ દુ સોળ, સોળ નો પાછો સરવાળો કરવાનો બેટા. અંક સરવાળાની મેથડ એટલે ક્યાંય પણ આંકડાઓ, ક્યાંય પણ આંકડાઓ, અંક સરવાળાની મેથડ એટલે ક્યાંય પણ આંકડાઓ મોટા મોટા આપેલા હોય એનો સરવાળો કરતો જવાનો. સરવાળો કરવાનો, જવાબ આવે એ જવાબના પાછા બધા અંકોનો સરવાળો કરવાનો, પાછો જવાબ આવે પાછા જવાબના બધા અંકોનો સરવાળો કરવાનો. આમ સરવાળો કરતા 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 છેલ્લે એક આંકડો વધે ત્યાં રોકાવાનો, ત્યાં સુધી હિંમત હારવાની નહીં. અહીંયા તમે જુઓ ને મેં કેટલી વાર કર્યું, ઓગણીસ થયા, દસ થયા, છેલ્લે એકે હું પહોંચી ગયો, સિંગલ ડિજિટમાં લઈ આવવાનો, છેક સુધી એકલો કરી નાખવાનો. ગોપાલ હા, તો આ ફાવશે? આ તમારા ગુણાકારો ઘણા બચાવશે, સમજી લો. હું તમને બીજું એક્ઝામ્પલ આપું છું, પછી સરવાળા મોઢે કેમ થાય એ પણ આપણે શીખવાનું છે, બધું જ કરવાનું છે. આવું સસ્તું કરીને મૂકી દઈશ. માની લો કે બીજી સંખ્યા છે આવી રીતે, પાંચ હજાર બત્રીસ ગુણ્યા એકસો ને અઢાર, આનો જવાબ. હવે હું પેલા જવાબ લખી નાખું એટલે તમને કોન્ફિડન્સ થોડોક વધારે આવે. પાંચ હજાર બત્રીસ ગુણ્યા એકસો ને અઢાર એટલે આનો જવાબ છે ને છોકરાઓ, પાંચ લાખ ત્રાણું હજાર સાતસો ને છોતેર આવે. જોજો આપણે સેટિંગ કરીએ છીએ, કરશું. ચલો સૌથી પહેલા આના બધા આંકડાનો સરવાળો કરો. પાંચ ને ત્રણ આઠ ને બે દસ, હવે આટલું થાય. હવે એક અને ઝીરો નો સરવાળો કરો, એક. આના બધા આંકડાનો સરવાળો કરો, કેટલો થાય? દસ. એક ને એક, બે ને આઠ, દસ. વળી આનો સરવાળો કરો, કેટલો થાય? એક. આ બે નો વચ્ચે શું નિશાની છે? ગુણાકાર. તો વચ્ચે લખવાનો ગુણાકાર. તો જવાબમાં કેટલો સરવાળો થાય? એક. તમને નીચે જે ચાર ઓપ્શન આપેલા હોય એ ચારેય ઓપ્શનના સરવાળા કરવાના, વારાફરતી કરશો. એ સરવાળો સિંગલ ડિજિટમાં કન્વર્ટ થઈ જવો જોઈએ, અને એ જેનો એક થાય એ તમારો જવાબ. ક્લિયર છે ઇન્સ્ટ્રક્શન? ચલો આનો સરવાળો કરીએ. પાંચ ને નવ ચૌદ ને ત્રણ સત્તર ને સાત ચોવીસ સાત એકત્રીસ ને છ સાડત્રીસ થાય. સાડત્રીસ ના બંને આંકડા ત્રણ અને સાત નો સરવાળો દસ, દસ ના બંને આંકડા એક અને ઝીરો નો સરવાળો એક, આમ જ થશે. બરાબર છે? ફાવશે પાકું? હવે વાત નંબર બે, સરવાળા ટૂંકા કેમ થાય? તો કે સરવાળા ટૂંકા, હવે જોજો આને હું સરવાળા ટૂંકા કરું છું. તો કે કોઈ પણ સંખ્યા હોય ને એમાં નવ ઉમેરો ને તો સરવાળો બદલાય નહીં. જો હું તમને કહું, માની લો કે એક સંખ્યા છે એકતાલીસ, આના બંને આંકડાનો સરવાળો કેટલો થાય? પાંચ. આમાં માની લો કે નવ ઉમેરો તો આ કેટલા થાય? પચાસ. પચાસ ના બંને આંકડાનો સરવાળો કેટલો થાય? પાંચ. આમાં પાછા નવ ઉમેરો તો કેટલા થાય? ઓગણસાઠ. ઓગણસાઠ ના બંને આંકડાનો સરવાળો કેટલો થાય? ચૌદ. અને ચૌદ ના બંને આંકડાનો સરવાળો કેટલો થાય? પાંચ. ટૂંકમાં કોઈ પણ સંખ્યામાં નવ ઉમેરો કે નવ બાદ કરો તો એના અંકોના સરવાળામાં કોઈ ફેર ના પડે. સમજી લેજો, કોઈ પણ સંખ્યાના અંક સરવાળામાં નવ ઉમેરો કે નવ બાદ કરો, સરવાળામાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં પડે. એન એ સરવાળો થશે. જો સરવાળો એન એ થવાનો હોય તો હું શું કામ પ્લસ કરું, હું શું કામ માઇનસ કરું? ટૂંકમાં નવ ને આપણે ધ્યાનમાં નહીં લઈ, નવ ને ધ્યાનમાં નહીં લઈએ એટલે કે નવ ને આપણે ઝીરો માનશું. ઝીરો એટલે કાંઈ નહીં ને? તો નવ જ્યાં જ્યાં દેખાય એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, એને આપણે ઝીરો ગણી અને આગળ જતા રહીશું. મારી વાત બરાબર છે? હવે આનો સરવાળો આપણે કરીએ. જોજો એક થતો હતો ને છેલ્લે, જોજો હવે નવ ને હું ધ્યાનમાં નથી લેતો. હવે સરવાળો કરું, પાંચ ને ત્રણ આઠ ને સાત પંદર ને સાત બાવીસ ને છ અઠ્યાવીસ, થયો કે નહીં? હવે અઠ્યાવીસ નો સરવાળો કરો તો કેટલો થાય? દસ. અને દસ નો સરવાળો કરો તો કેટલો થાય? એક. થઈ ગયું કે નહીં?
હજી ટૂંકું કરવું છે સાહેબ, હજી લાંબું પડે. ચલો હજી ટૂંકું કરીએ. આ 9 ડાયરેક્ટ હતો તો કાપી નાખો. તમને એટલી ખબર પડે કે 6 ને 3 એનો સરવાળો પણ 9 થાય. થાય ને? 6 ને 3 9. તો આ 6 ને 3 બે નો ટોટલ એક જ સંખ્યાની અંદર હોય છે. છગડો અહીંયા, તગડો અહીંયા, એમ નહીં લેવાનું. નોકું નોકું ના ચાલે. એક જ સંખ્યાની અંદર જેટલા આંકડાઓ આપેલા હોય એમાં તમે સેટિંગ કરી શકો છો, બાર કે એના જઈ શકો. તો કરશું. તો અહીંયા જુઓ, આ 6 હતા 3 હતા, એનો સરવાળો કેટલો થાય? 9. તો એને કાઢી નાખવાના. હવે જે વધે એનો સરવાળો કરો. તો કે 5 ને 7 12 ને 7 19. કેટલા થયા? 19. પાછા સરવાળામાં 9 આવ્યા તો 9 સીધા કાપી જ નાખવાના. 9 આવે એટલે કાપી નાખો. તો સરવાળો કેટલો થાય? 1. હવે તમને મજા આવી જશે. આ બાજુ સરવાળો કરવો હોય તો આ તો તમને આવડે, 5 ને 3 8 ને 2 10. અને આનો સરવાળો કરવો હોય તો 8 અને 1 9 કાપી નાખો તો વધે કેટલા? 1. તો આ તો 10 એટલે આને 1 જ કહેવાય ને. તો 1 × 1 આ 1 લો થઈ ગયો. તો સરવાળા કરતા ફાવે, પેલા આપણે સરવાળા કરતા શીખીએ. માની લો કે હું તમને એક સંખ્યા આપું, 18973. આનો સરવાળો કરવો છે તો તમે શું કરશો બાળકો? આ 9 કાપી નાખશો, 8 ને 1 9 કાપી નાખશો. 7 ને 3 કેટલા થાય? 10. 10 માં 0 તો ગણવાનો નહીં એટલે સરવાળો સીધો સીધો આવે 1. ભાઈ ફાવે? હું માની લો કે મારો આખો મોબાઈલ નંબર લખવું અહીંયા, 94-293-60-209. આ મારો આખો મોબાઈલ નંબર છે. હવે અંદરખાને કરવાની જરૂર નહીં પડે. અંદરખાને હું એને ખૂણો કહું છું, ગોપાલ. ખૂણા માં જવું નહીં પડે, બરાબર છે? આપણને ટેવ છે આખું પરનું કોરું હોય ને તો ગુણાકાર તો ખૂણામાં જ કરીએ છીએ, કરીએ છીએ ને, એટલે ખૂણામાં. હવે આને કરીએ. જોજો, આનો સરવાળો હું કરું છું, તમને મજા આવશે. આખો કરું, 9 4 9 15 9 7 9 3 5 3 9 44. મારી આટલી સ્પીડ છે, તમારી આટલી સ્પીડ નથી. હવે આપણે, તમારે આ સ્પીડ કરવી છે, ચલો કરીએ. આ 9 ગયા બાળકો, આ 9 ગયા, 6 ને 3 9 ગયા. હવે કઈ જતું નથી, હજી સોરી, આ 9 ગયા. 0 તો તમે જોતા જ નથી, બરાબર. તો વધે શું? 4. વધે શું? 2. અને વધે શું? 2. આનો સરવાળો તમે સીધો કહેશો, સાહેબ 8 આવે. ખબર પડી? તો સરવાળા કરવામાં ક્યાંય કોઈ જાતની કચાસ નહીં રહે, પાકું છે. સરવાળો ગમે ત્યાં આવે એટલે સીધે સીધો તમે, 9 આવે એટલે 9 ને કાઢી નાખો, 2 આંકડા હોય તો એને કાઢી નાખો. આ મેથડથી સરવાળા બાદબાકી એ થાય. અંક સરવાળાની મેથડથી ખાલી ગુણાકાર જ થાય એવું નહીં, સરવાળા બાદબાકી ગુણાકાર ત્રણેય થાય. અંક સરવાળાની મેથડથી ભાગાકાર ન થાય. ભાગાકાર પણ થાય, પણ એ તમને થોડુંક અઘરું પડે. બાકી અંક સરવાળાની મેથડ તમારા માટે આશીર્વાદરૂપ છે. આ મારી મેથડ નથી, આ ઇન્ટરનેશનલ મેથડ છે, હજારો કરોડો વર્ષથી ચાલે છે. મારું પ્રેઝન્ટેશન છે કે જે બીજા શીખવાડે, હું શીખવાડું, એમાં કંઈક તમને ફારફેર દેખાય. બાકી આપણી પોતાની આ શોધ નથી. ડન છે? ચલો, તો આપણે એક સરવાળો કરીએ. સરવાળો કરો ને, એમાં અંક સરવાળાની મેથડ વાપરો એના કરતા આખો સરવાળો કરો ને, વધારે સારું રહે. એટલે અંક સરવાળાની મેથડ સરવાળા બાદબાકીમાં હું તમને સલાહ નથી આપતો કે વપરાય, બાકી થાય ખરું. આ મેથડ એટલા માટે આપણે વાપરીએ છીએ કે ખાલી ગુણાકાર કરવાનો. ડન છે? ચલો, તો 1 ગુણાકાર હું લખું છું, 1327 × 589. આનો જે જવાબ આવે એનો અંક સરવાળો શું થાય એ આપણે શોધીએ. અત્યારે પેલો હું કરું છું, બીજો તમને આપું છું, બીજો અને ત્રીજો 2 તમે કરશો, અને પછી આપણે આગળ વધી જઈશું. મતલબ એવો થશે કે તમને મેથડ આવડી ગઈ. ચલો લઈશું, તો આ કરીએ. ચલો, આનો સરવાળો કરવાનો છે તો આ 2 નીકળી જાય, કેટલા આવે? 4. અહીંયા 9 નીકળી જાય, 8 ને 5 13. ઘણા શું કરે ખબર, અહીંથી એક આને દઈ દઈએ, એમ કરી શકાય. એક આને દઈ દઈએ તો 9 થાય, આ 4 થાય, તો જવાબમાં 4 આવે. અને આખું કરવું હોય તો 5 ને 8 કેટલા થાય? 13. 13 નો સરવાળો કેટલો થાય? 14. છોકરા હા, હવે કોકનો પ્રશ્ન હતો દિવ્યાંગનો, જોજે દિવ્યાંગ, ચોકે ચોકે, 16. 2 આંકડા આવ્યા ને બેટા, તો 2 આંકડાનો પાછો સરવાળો કરવાનો, શું આવે? 7. તો અહીંયા અંક સરવાળો થાય 7. 16 નહીં લખવાના, શું લખવાનો? 7. ડન છે? ફાવશે? બીજો એક હું બીજો તમને આપું. ચલો હાલો, બીજો કરો જોઈને તમે. 5026 × 9 3 6 7 2 3. આનો અંક સરવાળો શું થાય તમારે કહેવાનું છે ફટાફટ. ચલો, હવે લઈશું નાનકડો એક કમર્શિયલ બ્રેક.
મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલા છે એ જ નામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે, જેના ઉપર ગુજરાત સરકારની ક્લાસ 3 અને ક્લાસ 1-2ની પરીક્ષાઓ માટેના બે કોર્સ ઉપલબ્ધ છે. ક્લાસ 3નો કોર્સ લગભગ 95-100 કલાકનો છે અને તેમાં અંદાજે 65 જેટલા વિડીયો છે. આ કોર્સ પેઇડ કોર્સમાં 3 અને 6 મહિનાની અલગ અલગ વેલિડિટી સાથે તમે પરચેસ કરી શકો છો. આ જ રીતે આવનારી જે ક્લાસ 1-2ની એક્ઝામ્સ છે એના માટે પણ આપણી એપ્લિકેશન ઉપર લગભગ ન ભૂતો ન ભવિષ્યતી એવો 130 કલાકનો ગણિત અને રીઝનિંગનો કોર્સ પણ ઉપલબ્ધ છે, જેની વેલિડિટી 6 મહિના રહેશે. આ બંને કોર્સમાં મિત્રો લગભગ બધા જ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે અને અગાઉની પૂછાઈ ગયેલી પરીક્ષાના લગભગ બધા જ દાખલાઓ ત્યાં ગણાવવામાં આવેલા છે. ક્લાસ 3ના કોર્સમાં અંદાજે 2000 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે, જ્યારે ક્લાસ 1-2ના કોર્સમાં લગભગ 2500 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે. વધુ માહિતી માટે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી. કોર્સ કેવો છે એના માટે હું કહું, એના કરતા તમારી આજુબાજુમાં જો કોઈએ આપણી એપ્લિકેશન લીધેલી હોય તો એવા 2-5 વિદ્યાર્થીને પૂછી અને પછી આગળ વધજો. તો હવે ચાલુ કરીએ આપણે જ્યાંથી આપણું ભણવાનું અધૂરું હતું ત્યાંથી આગળ. ચલો કરું. ઘણા બધાએ તરત જવાબ આપી દીધા છે. હવે આનો સરવાળો કરવો છે. 5 ને 2 7 ને 6 13, 13 એટલે 4, આ થઈ ગયું ગુણ્યા. આ 9 જશે, 6 ને 3 9 જશે, 7 ને 2 9 જશે, તો કેટલા વધે 3. 4 3 કેટલા થાય 12, અને 12 નો સરવાળો કરો તો 1 અને 2 કેટલા થાય 3. ભાઈ ડન છે. ચલો હજી એક એક્ઝામ્પલ તમને હું આપી રહ્યો છું. 1362 ઇન્ટુ 40753 ઇન્ટુ 913. ચલો 3 સંખ્યા આપી તો શું ફેર પડે છે? મંડો કરવા, મંડો કરવા. ચલો તમારે જ આપવાનો છે. હા હવે તમારે દોડવાનું છે, ધીરે ધીરે તમને દોડાવું છું. થઈ ગયું. હવે આનો સરવાળો કરો તો આ ઉડી જાય, કેટલા આવે 3 ગુણ્યા. આનો સરવાળો કરો તો આનો સરવાળો કરવો હોય તો 5 અને 4 નો ઉડાડો તો ચાલે, દેખાય તો ઠીક છે, નો દેખાય તો કઈ વાંધો નહીં. સમજાણો સંદીપ? દેખાય તો ઠીક છે, 5 ને 4 9 નો જ થાય છે, નો દેખાય તો ચાલે. હો સરવાળો કરી નાખવાનો, જવાબમાં કઈ ફેર નહીં પડે એટલો કોન્ફિડન્સ રાખજો. તો 7 અને 3 કેટલા થાય 10 એટલે 1 આવે. આ 9 ઉડી જાય, 3 અને 1 કેટલા થાય 4. તો 3 એકા 3 4 12 કેટલો સરવાળો થાય 12. 12 નો સરવાળો કેટલો થાય 3. ભાઈ બરાબર છે. હવે બીજો લઈએ. 4.32 ઇન્ટુ 5.4 ઇન્ટુ 5.41 અને અહીંયા છે 1 ઇન્ટુ 4.4 માઇનસ, ભલે પીડા દઉં છું, માઇનસ 2.3 ઇન્ટુ 8.7 ઇન્ટુ 6.9. માઇનસ નથી, ચલો પ્લસ છે. પેલી વાર ભાઈ થઈ ગયું. હવે આ છે, હવે જો પીડાઓ તમને આમાં જ આવતી હતી સમજી લેજો. એક તો ક્યાં ગુણાકાર, દાખલા તો આવા જ પૂછાય છે ને, આટલા અઘરા નહીં હોય લખી દઉં, આટલા અઘરા નહીં હોય તમને લખી દઉં, પૂછાય તો આ જ છે ને. જોજો હવે તમે કેટલા કમ્ફર્ટેબલી શીખશો અને કેટલા કમ્ફર્ટેબલી કરશો. છોકરાઓ, પિતાજીએ પહેલા શું કીધું છે તો કે કૌંસ મારવાનો, મારી દો કૌંસ મારવાનો, મારી દો. મેં મારી દીધા. ગમે એવો દાખલો હોય હવે તમને હેરાન ન કરે, નહીતર હું ટકો કરાવી નાખું. શું? હું ટકો કરાવી નાખું. હવે આ હિસાબ કરવાનો છે, ચલો કરીએ. આ હું કરું છું, બીજો તમને આપું. ઘણાને હાથમાં કીડીઓ ચડતી હશે, સાહેબ અમને દો ને, અમને દો ને. ચલો તો 4 ને 3 7 ને 2 9 એટલે આ તો ઉડી જાય ને, તો કેટલા વધે 1 ગુણ્યા. કોઈએ અત્યારે પોઈન્ટમાં ધ્યાનમાં, અંક સરવાળાની મેથડમાં પોઈન્ટ જોવા નહીં, પોઈન્ટ નો કઈ, આપણે આંકડા ડીલ કરીએ છીએ, પોઈન્ટ જોડે નહીં. અંક સરવાળાની મેથડમાં પોઈન્ટને ધ્યાનમાં ન લેવા. ડન છે. ચલો 1 આનો સરવાળો, 5 ને 4 9 ઉડી જાય તો 1 ગુણ્યા આનો સરવાળો 8 અને બ્રેકેટ આપો. જોયું હાવ નાનું કરી દીધું, જેણું કરી દીધું. માઇનસ આનો સરવાળો 5 ગુણ્યા 8 ને 7 15, 15 નો સરવાળો કેટલો થાય 1 ને 5 6 6 ગુણ્યા, સોરી આ માઇનસ નથી પ્લસ છે, હો આનો સરવાળો 6. ચલો થઈ ગયો, થઈ ગયું કે નહીં? હવે આ કરો, આ આખો ગુણાકાર તમને આવડે, કેટલો થાય 8 પ્લસ આ ગુણાકાર કરો, 5 6 30. હવે 30 ગુણ્યા 6 ન કરો તો, જો આ કરવું હોય ને, 5 6 આવી રીતે છે,
તો આટલું પેલા કરો, પાંચ છ કેટલા થાય? 30. હવે 30 ના પાછા 3 કરી નખાય, અને 3 જ્યાં બે આંકડા આવે ત્યાં વાઢી નાખો. ચાણક્ય કહી ગયો તો ને, રોગ શત્રુ આ બધાને ઉગતા ડામી દેવા. એમ અત્યારે હું એવું કહું છું, આંકડાને મોટો થવા ન દેવો. આંકડો મોટો થયો, કેવડો થયો? 30. તો એને કરી નાખો 3 × 6 કેટલા આવે? 18. 18 નો સરવાળો કેટલો થાય? 9. તો અહીંયા જવાબ કેટલો આવે? 9. 9 એટલે હવે આ બેનો સરવાળો કરવાનો, 9 તો લેવાનો જ નથી. તો 8 + 0 કેટલા આવે? 8. નીચે 4 જવાબ આપેલા હશે સાગર, નીચે 4 જવાબ આપેલા હશે. એ ચારેય જવાબનો ટોટલ કરવાનો, જેનો ટોટલ 8 થાય એ જ જવાબ આવે, બીજા એકેય ન આવે. મને એટલી ખબર પડે છે કે ઓછામાં ઓછા 50-50 તમે કાયમ આવી જશો, મોટા ભાગે તમારી પરીક્ષામાં તો જવાબ જ આવી જશે. તો આવડી મગજમારી ક્યાંય કરવાની નહીં થાય. તમે શું કરશો? ઝીણું ઝીણું કરશો. કરશો? ચલો તો એક તમે કરો, તમારે કરવાનું. 17.32 × 26 + 18.4 × 3.2 × 5.2 મંડો કરવા. ચલો ભાગાકાર આવે તો આ મેથડ ન વપરાય. તો તમારે શું કરવાનું? આ મેથડમાં ભાગાકાર પૂછ્યો હોય તો ભાગાકાર એકવાર કરી અને પછી આ મેથડ વાપરવાની. હું કરાવું છું, નેક્સ્ટ ક્વેશ્ચન એવો લઉં છું. પેલા આ કરો, ક્યાં કૌંસ કરવાના, શું કરવાનું. કૌંસ નો જરૂર નથી હો, આ તો તમને શીખવાડવા માટે મેં કહી રહ્યા છે. જેને આવડે છે ડાયરેક્ટ આંખો ગણી નાખશે તો પણ ચાલશે. તો હવે લઈ લેશું, ઘણો સમય મેં તમને આપી દીધો છે. ચલો સૌથી પહેલા તો આને જો બ્રેકેટ થાય અને આને બ્રેકેટ થાય, થાય. ચલો આનો સરવાળો કરવાનો છે તો 7 અને 2 = 9 નીકળી જાય, તો કેટલા આવે? 4 × 6 = 2 કેટલા આવે? 8 થઈ ગયું. પ્લસ આનો સરવાળો કરવાનો, 1 અને 8 નીકળી જાય તો કેટલા આવે? 4. પોઈન્ટ કોઈ જોશે નહીં, ગુણ્યા કેટલા આવે? 5. અને ગુણ્યા કેટલા આવે? 7. લો થઈ ગયું, થઈ ગયું. 8 × 32 કેટલા થાય? 32. 32 નો સરવાળો કેટલો થાય? 5. પ્લસ 4 × 5 = 20 20 એટલે 2 20 નો સરવાળો કરો તો 2 × 2 = 14 કેટલો થાય? 14. 14 એટલે 5 થઈ ગયું નહીં. તો 5 અને 5 સરવાળો કેટલો થાય? 10. અને 10 નો સરવાળો કેટલો થાય? 1. તો જવાબ આવે 1. ડન છે? ફાવશે? તો આવી રીતે તમે કરી શકો છો. માની લો કે ક્યારેક તમને આવું કહે, 324 / 8 × 696 તો મેં ભાગાકારમાં તો અંક સરવાળાની મેથડ વાપરવાની ના પાડી છે, પાડી છે ને. તો તમારે શું કરાય બાળકો, 324 / 8 × 696 આ તો તમને ખબર છે, 8 ઉડાડી દો તો 8 × 64 = 8 = 56 થઈ ગયું નહીં. હવે શું ગુણાકાર કરવાનો થાય? 324 × 87 આ ગુણાકાર કરવાનો થાય. થાય તો હવે આ ગુણાકાર તમે કરો, જોજો આ ગુણાકાર કરો. 3 ને 2 = 5 5 ને 4 = 9 અને ગુણ્યા કેટલા થાય? 8 ને 7 = 15 15 એટલે 6 તો 9 × 6 = 54 54 એટલે 9 અને 9 એટલે 0 ચલો તો આ થઈ ગયું કે નહીં. હવે એક બીજી વાત આ 9 છે ને, 9 ની કિંમત આપણે કેટલી લઈ? 0. 0 × 6 કરો તો જવાબ શું આવે? 0. જો આ થોડીક ચર્ચા નથી થઈ, આવું ઘણું રહી ગયું હશે ને, આવું આવશે ત્યાં ચર્ચા હું કરીશ જ, છોડીશ કાંઈ નહીં. 0 કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો, 0 ઉમેરો તો જવાબમાં ફેર ના પડે, ફેર ના પડે. હા, 0 થી ગુણો, 0 થી ગુણો તો જવાબ શું આવે? 0 આવે. 0 - કરો તો શું થાય? ફેર ના પડે, ફેર ના પડે. 0 થી ભાગો તો જવાબ આવે અનંત. ટૂંકમાં ભાગી ન શકાય એટલા માટે અને ઇન્ફિનિટી કહેવાય, અનંત કહેવાય. ટૂંકમાં જે સંખ્યાને કામમાં લાવવાથી જવાબમાં કઈ ફેર ન પડે એને તટસ્થ સંખ્યા કહેવાય. સરવાળા અને બાદબાકી માટે 0 એ તટસ્થ સંખ્યા છે. તટસ્થ એટલે કે જેનાથી કઈ ફેર ન પડે. કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરો તો જવાબ એને સંખ્યા આવે. ટૂંકમાં 0 થી કાંઈ ફાયદો નુકસાન કાંઈ ના થયું. તો 0 છે એ સરવાળો કરવા માટે કે બાદબાકી કરવા માટે તટસ્થ સંખ્યા છે. એવી રીતે ગુણાકાર અને ભાગાકારમાં કોઈ પણ સંખ્યાને 1 થી ગુણો તો જવાબ એને એ આવે. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. ભાગાકાર કરવાનો છે, કોઈ પણ સંખ્યાને 1 થી ભાગો તો જવાબ તે સંખ્યા જ આવે.
તો કઈ ફેર ના પડ્યો. તો ભાગાકાર માટે પણ એક એ તટસ્થ સંખ્યા છે, આ થિયરી છે, યાદ રાખવું હોય તો રાખી શકો. સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા જીરો છે, ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા એક છે. ડન છે? ચલો, તો આ થઈ ગયું ને, તો જવાબ શું આવશે? ઝીરો. તો આવી રીતે તમે કરી શકો છો. સમજો મારી વાત. આવી રીતે તમે અંક સરવાળાની મેથડથી કોઈ પણ ગુણાકાર ભાગાકાર તમે કરી શકો છો. આવશે? હવે આપણે લાઈવ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. શું કરવા જઈ રહ્યા છીએ બાળકો? લાઈવ સોલ્યુશન. ચલો લાઈવ સોલ્યુશન કરીએ. આઈ થિંક સ્ક્રીન તમને બરાબર દેખાતી હશે. અહીંયા તમારે ધ્યાન માત્ર ને માત્ર આંકડામાં દેવાનું છે અને નિશાનીઓમાં દેવાનું છે, પોઈન્ટમાં કોઈએ ધ્યાન આપવાનું નથી. એને કહેવાય અંક સરવાળાની મેથડ. અંક સરવાળાની મેથડમાં અંક અને નિશાની બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની, બાકી કશું જ નહીં લેવાનું. હવે આપણે ગણીએ છીએ. ગણશું? ચલો, તો આ પત્તું મારું, બીજું પત્તું તમારું. 539 ગુણ્યા 627. ચલો આનો સરવાળો કરવો. આ જશે શું આવે? 8. તમે બેંકના દાખલા ગણવા મીંડાજો, સમજી લેજો. અને આ બધા બેંકની પરીક્ષામાં પૂછાયેલા છે. હો, ચલો થઈ ગયું 8. હવે આનું કરો તો 7 અને 2 જાય તો કેટલા વધે? 6, 8, 6, 48. 48 નો સરવાળો કરો તો 4 અને 8, 12. 12 નો સરવાળો કરો તો 3. હવે ધીરે ધીરે હું મનમાં કરવા માંડીશ, બરાબર છે? ચલો, તો થઈ ગયું. તો જવાબ શું આવશે? 3. કોઈ એવું લખ્યું બધાની પાછળ 3 છે. 3 પાછળ નથી લેવાનો બેટા, અંક સરવાળાની મેથડ છે. હવે શું થયું? જવાબ એ આવે જેના બધા આંકડાનો સરવાળો 3 થાય. જવાબ એ આવે જેના બધા આંકડાનો સરવાળો 3 થાય. તો બધા આંકડાનો સરવાળો કરવાનો છે, છેલ્લો આંકડો નથી જોવાનો. અહીંયા જો આ 9 ઉડી જશે. ઉડી જશે કે નહીં? પછી તો કે આ 3, 3 અને 3 એટલે 9 ઉડી ગયા. વધે શું? 0 અને 5. 0 અને 5 નો સરવાળો કેટલો થાય? 5. એટલે આ નહીં આવે. હવે હું આ જ લઈ લઉં. આ 9 ઉડી ગયા. 3, 3 અને 3 એટલે 9 ઉડી ગયા. 8 ને 5 13. 13 એટલે 1 અને 3. 1 અને 3 એટલે સરવાળો થાય 4. મારે સરવાળો કરવો છે 3, એટલે આપણને અહીં આવે. હવે હું લઈશ 4. 9 ઉડી ગયા. 7 અને 2 9 ઉડી ગયા. હવે સરવાળો કરો તો 3 ને 5, 8 ને 3, 11. 11 એટલે 1 અને 1. 1 અને 1 એટલે 2. મારે સરવાળો કરવો છે 3, એટલે આપણને અહીં આવે. હવે લઈશું આ 9 ઉડી ગયા. 3 ને 3, 6 ને 3, 9 ઉડી ગયા. 7 અને 5, 12. 12 નો સરવાળો થાય 3. ડંકે કી ચોટ પે આ જવાબ આવશે. હવે આ ગણશું તો અહીંયા આવી રીતે બ્રેકેટ થાય, અહીંયા આ રીતે બ્રેકેટ થાય, થશે. હવે આનો સરવાળો કરો, જોઈને કેટલો થાય? 2 થાય ને. 8 અને 1 તો જતા રહ્યા, વચ્ચે ગુણાકાર. 5 અને 2 નો સરવાળો થાય 7. હવે 7 2 14. 14 નો સરવાળો થાય 1 ને 4, 5. વચ્ચે નિશાની શું છે? પ્લસ. 8 અને 6 નો સરવાળો, 8 ને 6, 14. 14 એટલે 1 અને 4 એટલે 5. હવે 5 ને 5 કેટલા થાય? 10. 10 નો સરવાળો થાય 1. ટૂંકમાં જેનો સરવાળો 1 થાય એ તમારો જવાબ આવે. 4 ને 5 ને 3, 8 ન થાય. 6 ને 4, 10 એટલે 1 થાય. થાય ને? અહીંયા 9 તો ગયા, 6 ને 3, 9 આવી ગયું. તો આ બધું જતું રહી એટલે એનો સરવાળો 0 કહેવાય. હો, બધું જતું રહી એટલે એનો સરવાળો 0 કહેવાય. આપણે સરવાળો 1 થવો જોઈએ એટલે આપણનો આવે. 8 અને 1, 9 ગયા. 4 ને 2, 6. આપણે સરવાળો કરવો છે 1 એટલે આપણને આવે. તો જવાબ શું આવે? 3 આવે. તમે જોયું હશે આવા પ્રશ્નો તમને ઘણી વાર પૂછાય છે. 565 ના 87% કાઢો ને, આવું પૂછાય છે ને. તો આપણે કઈ નથી કરવાનું. જો ઓફ, આ તો ઇંગ્લિશમાં છે, ખરેખર ઓફ એટલે ગુણાકાર થાય. તમારે હવે કરવાનું, આવું તો આવવાનું જ છે. તો આને કેવી રીતે કરાય એ ગણીએ. જુઓ, 87% દાખલો તમને આમ પૂછશે. 565 ના 87% આવું પૂછશે જ, સમજી લેજો, આવું પૂછાય છે. 565 ના 87%. તો સૌથી પેલી વસ્તુ 565 ના આવે ને ગમે ત્યાં, એટલે ગણિતમાં ના નો મતલબ ના, નો, ની, નું, ની આવે ને ગણિતમાં, એનો મતલબ કરવાનો ગુણાકાર. છઠ્ઠી વિભક્તિનો મતલબ થાય ગુણાકાર. જો ગુજરાતી કે સંસ્કૃત શીખેલા હોય તો છઠ્ઠી વિભક્તિમાં નો, ની, ના, નું, ની આવે. તો થઈ ગયો ગુણાકાર. અને પછી કેટલા લખવાના? 87%. બરાબર છે? આપણે આ નથી જોવાનું, માત્ર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જ જોવાના છે. આને પછી આપણે પૂરો કરશું, પેલા આને શીખી લઈએ. ડન છે? તો હવે આનો સરવાળો કરો જોઈને છોકરાઓ. આનો સરવાળો શું થાય? 5 ને 5, 10 ને 6, 16. 16 થાય. 16 નો સરવાળો થાય 7. અને ગુણ્યા આનો સરવાળો કરો તો કેટલો થાય? 8 ને 7, 15. 15 એટલે 1 ને 5, 6. તો 7, 6 કેટલા થાય? 42. અને 42 નો સરવાળો કેટલો થાય? 6.
હું થોડુંક અત્યારે બોલતો બોલતો કરું છું, ધીરે ધીરે સ્પીડ વધારીશ. તો જેનો ટોટલ 6 થાય જવાબ આવે. આ 9 ગયા, 0 ગયો, આ 9 ગયા, સરવાળો થાય 4. મારે કરવો છે 6 ગયા, આ 9 ગયા, આ 0 ગયા, 5 અને 4 9 ગયા, સરવાળો થાય 8. મારે કરવો છે 6. આ 9 ગયા, 4 ને 1 5 ને 5 10 ને 5 15, સરવાળો થાય 15. 15 એટલે 6, એટલે આ જવાબ હોય. હવે કોઈ ઉત્સાહમાં ના આવી જાય, અહીંયા થતો હોય, સમજી લેજો, સરવાળો બીજામાં થતો હોય પાકું. તો હવે આનો ચેક કરીએ. આ 9 ગયા, 5 અને 4 9 ગયા, 3 ને 3 6 લો થઈ ગયું. તો જવાબ ટૂંકમાં તમારા, જવાબ ટૂંકમાં બીજો અને ચોથો બંને આવે. શું આવે? જવાબ તમારો બીજો પણ આવી શકે, જવાબ તમારો ચોથો પણ આવી શકે. મારી વાત બરાબર છે? મારી વાત બરાબર છે? તો શું કરવાનું? મારી પાસે ઘણી બધી મેથડો છે, તમારે એટલી બધી મેથડો નથી શીખવાની. જ્યારે પણ તમે કોઈ મેથડથી દાખલો ગણતા હોય અને બે જવાબ આવે તો તમારે થોડુંક રિસ્ક લેવાનું. એમાં 100% સાચા પડશો એવું નહીં, પણ રિસ્ક લેશો તો મોટા ભાગે સાચા પડશો. રિસ્ક શું લેવાનું ધ્યાન રાખજો, હવે શીખજો બરાબર. પાછું મગજ વાપરવાનું આવ્યું છે, આ કાયમ કામ આવશે. જ્યારે પણ બે જવાબ આવતા હોય, કોઈ મેથડથી આપણે દાખલો ગણીએ અને બે જવાબ આવતા હોય ને, તો બકુલ પટેલનો નાના મોટાનો નિયમ વાપરવાનો. કયો વાપરવાનો? નાના મોટાનો નિયમ. નાના મોટાનો નિયમ શું છે? પેલા તો આ બધા જવાબ ભૂંસી કાઢો, ભૂંસી કાઢ્યા. હવે આમાં સૌથી નાનો જવાબ કયો છે? આ 490 છે, 489 છે, 491 છે, 493 છે. આમાં સૌથી નાનો કોણ છે ખબર પડે? હરખું સમજી લેજો, સૌથી નાનો છે આ. એટલે આ કાપી નાખશું, કાપી નાખશું. હવે સૌથી મોટો કોણ છે એ મને કહો. ચારેયમાં સૌથી મોટો કોણ છે? 493. એટલે આ કાપી નાખશું. ભાઈ કપાઈ ગયા. જવાબ કયો આવે? તો કે જેનો સરવાળો 6 થાય તે જવાબ આવે. આનો સરવાળો 8 થાય છે એટલે આ પણ ન આવે. આનો સરવાળો 6 થાય છે એટલે આ જવાબ. તમારા મોબાઈલમાં કરવો હોય તો કરી જોજો, આ જવાબ આવશે. ખબર પડી? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓપ્શન બે. મયંક, મુકેશ, બરાબર છે દોસ્ત? તો આ કઈ મેથડ વાપરવાની? નાના મોટાની મેથડ કઈ વાપરવાની? તો કે જયારે બે ઓપ્શન આવે ત્યારે. હા, હવે આ દાખલો ગણવાનો છે. ચલો અને ગણશું. તો આ કેવી રીતે ગણાય? હવે અહીંયા ઘન અને ક્યુબ છે, આ મેં તમને શીખવાડ્યા નથી એટલે આને હું અત્યારે સ્કીપ કરું છું, સમજી લેજો. આ થાય ઘન અને ક્યુબ થાય. અરે સ્કીપ શું કામ, કરી જ નાખીએ. ચલો ને, આટલો અઘરો દાખલો તમને નથી પૂછાવવાનો, પણ હું તમને કરાવું છું, એનાથી તમને ખબર પડે બધા કન્સેપ્ટો. કોઈ વસ્તુ રહી જતી હોય તો પણ ખબર પડે. 15 નો ઘન એટલે 15 ત્રણ વાર આવે. 15 ગુણ્યા 15 ગુણ્યા 15 આવે કે નહીં? પછી 9 નો ઘન એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 આવે, આવે કે નહીં? અને માઇનસ 1555 ગુણ્યા 1555 આવું આવે કે નહીં? આને આપણે બ્રેકેટમાં પૂરી દઈશું, આને આપણે બ્રેકેટમાં પૂરી દઈશું. પાકું કે નહીં? પાકું કે નહીં? હવે શું થાય? તો કે હવે આ 9 ની કિંમત કેટલી થાય? 9 ની કિંમત 0 થાય. 0 ને કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર કરો તો 0 થાય. આ તો ખબર છે ને, 0. અને હવે માઇનસ, માઇનસ આનો સરવાળો કરો તો આ કેટલો થાય? 5 ને 5 10 ને 5 15 ને 16, 16 એટલે 7. આનો સરવાળો 7 થાય, આનો સરવાળો 7 થાય, અને એ બેનો વચ્ચે શું છે? ગુણાકાર. 77 49, 49માં 9 ઉડી જાય એટલે આવે 4. બસ થઈ ગયું. હવે તો કે હવે 0 માંથી 4 બાદ ન થાય. હવે હું તમને બીજું કહું, આ 0 છે એને 9 કહેવાય. તો જ્યારે પણ બાદબાકી કરવાની હોય ત્યારે આને 9 લઈ લેવાના. શું લઈ લેવાનું? 9, એટલે બાદ કરવાની મજા આવે. મારી વાત બરાબર છે? કોઈ 0 માંથી 4 માઇનસ નો થાય તો આગળ થી લીધો 10 કો, આમાં 10 કા ન આવે એ સમજી લેજો. અંક સરવાળા છે, સિંગલ સિંગલ ડિજિટ જ છે, આગળ ક્યાં કઈ છે? તો સીધે સીધા કેટલા લઈ લેવાના? 9. પાકું કે નહીં? ચલો 9. તો 9 માંથી 4 જાય તો શું જવાબ આવે? 5. ટૂંકમાં 0 ને 9 લઈ શકો, 9 ને 0 લઈ શકો. તમને મોજ આવે તમે લો, તમને સસ્તું પડે. તો જવાબ એ જ આવે જેનો સરવાળો 5 થાય. હવે આપણે સરવાળો કરીએ તો આનો સરવાળો કેટલો થાય? 4 ને 5, સોરી, આનો સરવાળો 5 અને 4 નીકળી જાય તો સરવાળો થાય 3. મારે સરવાળો કરવો છે 5. અહીંયા 5 અને 4 નીકળી જાય તો સરવાળો થાય 5, એટલે જવાબ આવશે 5. અહીંયા 5 અને 4 નીકળી જાય તો સરવાળો થાય 5 આવશે. અહીંયા 5 અને 4 નીકળી જાય 6, એટલે નહીં આવે. ટૂંકમાં જવાબ 5 કેટલો કરવાનો છે? 5. આનો જવાબ એ 5 આવે છે, આનો જવાબ એ 5 આવે છે. પાકું કે નહીં? કેટલા જવાબ આવ્યા 5 વાળા? 2. 2 આવ્યા. હવે 2 જવાબ આવે એટલે નાનો મોટો કાપી નાખવાના. એટલે આ તો કાપી જ નાખ્યા, આ 2 વધે. હવે શું કરવાનું?
હવે આમાં તમને કયો રૂપાળો લાગે ને કયો ભંગાર લાગે ને એ કઈ ખબર ન પડે, ન પડે ને ખબર પડી? આમાં ખબર ન પડે. ટૂંકમાં પેપર સેટર ને ખબર પડી ગઈ કે બકુલ પટેલ આવું શીખવાડે છે, એટલે આ વખતે એને આપી દીધું. હવે તમને આમાંથી જે લાગે ને માતાજી નામ લઈને ટીક કરી દેવાનો, અને છોડાય નહીં. હવે 50-50 માં આવી ગયા છોકરાઓ, કોઈ પણ દાખલો ગણો, એ તો તમે મોબાઈલમાં તો કરી લો, મને ખબર છે, જવાબ બધા મોઢે યાદ છે. આ હું 150મી વાર કરાવું છું એવું નથી, પણ હું પહેલી વાર કરું છું એમ માની મારે તમને કરાવવાનું થાય. જવાબ શું આવે એમાં મને રસ નથી. જયારે પણ છોકરાઓ એવું થાય ને ત્યારે જો 50-50 માં આવો, તમે કોઈ દાખલો ગણો છો અથવા કોઈ પ્રશ્ન છે, ગણિત છોડી દો, બીજો કોઈ પણ વિષય છે, જયારે પણ તમે 50-50 માં આવો ને ત્યારે કોઈ દિવસ ક્વેશ્ચન છોડવાનો નહીં, એને ગમે એ ટીક કરી દેવાનો, નાનો મોટો રૂપાળો કઈ ના ચાલે. તો અહીંયા જવાબ આવે છે વસ્તીકીય છે પ્રમાણે 42,350 આખો એને ગુણાકાર કરી લીધો છે, બરાબર છે, જવાબ ઈ આવે છે. ચલો જઈશું આગળ, હવે લઈશું બીજો. તો આ ક્વેશ્ચન પીડા હતી એટલા માટે હું છોડવા માંગતો હતો, પણ પછી એમ થયું ના તમને સાચી વસ્તુનું પણ ભાન થવું જોઈએ. ચલો હવે લઈશું આ, અને આનો સરવાળો કરો છોકરાઓ, 6 ને 2, 8 ને 5, 13, 13 એટલે 1 અને 3, 1 અને 3 એટલે 4, ગુણ્યા આનો સરવાળો કરો, 8 ને 8, 16 ને 4, 20, 20 એટલે 2. હવે આનો ગુણાકાર કરો 8, જેનો ટોટલ 8 થાય ને તમારો જવાબ આવશે. ચલો કરશું ટોટલ 8, 5 ને 2, 7 ને 6, 13 ને 5, 18, 18 એટલે 1 અને 8, 1 અને 8 એટલે 9, સરવાળો ના થાય એટલે 0. હવે આનો સરવાળો કરો, આ તો 9 ગયા, સરવાળો થાય 4, મારે કરવો છે 8 એટલે આ પણ ન આવે, આ 9 ગયા. 6 ને 1, 7, 7 ને 7, 14, 14 થાય ને 14 એટલે 5, આ પણ ન આવે, અહીંયા આ 9 ગયા. 3 ને 2, 5 ને 2, 7 ને 1, 8 આવે, અંબે માં અટકી જાય, ખબર પડી. આ નકર આખું તમે કેદી કરી લેવાના હતા, હું તો મોઢે કરી દઉં, આ બધું મોઢે કરી દઉં. હું સીધે સીધું શું કરું ખબર છે, 488 છે ને એના 26% શોધવાના, હું 25%, ચોથો ભાગ, ચોથો ભાગ એટલે 488 નો ચોથો ભાગ એટલે 122 થી સેજ મોટો, એટલે બસ થઈ ગયું. હું તો કરું, તમારે કઈ કરવાનું નથી. જો ઈ કરવા જશો તો ધંધેલ ઈ ટાઈમ આવશે, એકવાર આ કરી લો પછી ક્લાસ 3 GPSC ધીરે ધીરે આગળ વધાય. અત્યારે વધારે પડતા વલયો મગજમાં પેદા ના કરશો, બાકી બધું જ થાય. થઈ ગયું કે નહીં? હવે લઈશું આ દાખલો. તો આને અહીંયા બ્રેકેટ લાગશે, જો આ સિસ્ટમ મેં તમને ફેટ કરી દીધી, જેને નથી આવડતું એને, બાકી આવડે એને અશ્વિન જે કરવું હોય છૂટ છે, જેને ન આવડે. ચલો લઈશું, તો આનો સરવાળો કેટલો થાય 8, આનો સરવાળો કેટલો થાય 8 ને 5, 13, 13 એટલે 4, અને આનો સરવાળો કેટલો થાય 7. થઈ ગયું. હવે અહીંયા આનો સરવાળો કેટલો થાય 6. હવે તમને જો સરવાળામાં મજા આવે સાહેબ, 9 તો ઉડી ગયા, બહુ મજા આવી, મજા આવી કે નહીં? હવે 8 × 4 × 7 આવું છે, અને માઇનસ અહીંયા 6 છે. કોઈ પણ એક ગુણાકાર તમે કરી લો, આખો ગુણાકાર કરવાની જરૂર નથી. 8 × 4 કેટલા થાય? 32 થાય કે નહીં? 32 નો સરવાળો કરી નાખવાનો, 32 × 7 નહીં કરવાનું, મજૂરી કરે એને કાઢતા માના હમ. ચલો 32 નો સરવાળો કેટલો થાય? 5, 5 × 7, 35, 35 નો સરવાળો કેટલો થાય? 8 થાય ને, 3 અને 5 નો સરવાળો 8, અને માઇનસ કેટલા થાય? 6. તો જવાબ શું આવે? 2. હવે થોડીક મેં સ્પીડ વધારી દીધી છે, બરાબર છે, થોડુંક સમજવામાં તકલીફ હોય તો સ્લો મોશનમાં જોઈ લેજો, બાકી નવું કઈ નથી કરતો, જલ્દી ગણતરી કરું છું એટલું જ સમજાવવાનું, હવે કઈ રહ્યું નથી. જેનો ટોટલ 2 થાય ની જવાબ આવે 7 ને 5, 12, આનો ટોટલ 2 નથી થતો એટલે એ નહીં આવે, આનો ટોટલ 3 થાય છે એટલે આ નહીં આવે, આનો ટોટલ 2 થાય છે એટલે આવશે, 5 ને 5, 10 ને 7, 18, આનો ટોટલ 1 થાય છે નહીં આવે, બસ જવાબ આવી ગયો ઓપ્શન 2. ટોટલ હવે હું ફટાફટ મારીશ, બરાબર છે, તો જવાબ આવી ગયો ઓપ્શન 2. ચલો વસ્તીને કયું ની પીડા આવે છે? આવે છે ને, તો આ 3 દાખલા છે. ચલો તો ફટાફટ મને પહેલો દાખલો કરીને બતાવો શું જવાબ આવે. જો તમે અત્યાર સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ કે વિડીયોને તમે એન્જોય કરી રહ્યા છો, ગણિતને તમે એન્જોય કરી રહ્યા છો. જો તમે એન્જોય કરી રહ્યા હોય અને હજુ સુધી લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દેજો. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન રાખવા વિનંતી. ચલો થઈ ગયું, તો લઈશું. હા હવે જુઓ આનો સરવાળો કેટલો થાય? 3. આનો સરવાળો કેટલો થાય? 7 ને 7, 14 એટલે 5. આનો સરવાળો કેટલો થાય? 7. માઇનસ આનો સરવાળામાં 9 ગયા, 8 ને 1, 9 ગયા, 4 ને 3, 7 ને 2, 9 ગયા, 4. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? આ તો કામ તમે કર્યું જ હશે. હવે આ સાચું ન કરી શકો તો હું કઈ ન કરી શકું. 5 તેરી 15, 7 105 એમ આખું કરી શકો, મન પડે એમ કરી શકો તમે,
જ્યાં પહોંચાણનો થાય ત્યાં ટોટલ માર લેવાનો. શું? જ્યાં પહોંચાણનો થાય ત્યાં ટોટલ માર લેવાનો. અહીંયા પહોંચાણ થાય છે 5 × 3 = 15 = 107 105 એટલે સરવાળો કેટલો થાય? 6. તો 6 - 4 એટલે શું આવે? 2. જેનો ટોટલ 2 થાય ની જવાબ આવશે. આનો ટોટલ 9 થાય, આનો ટોટલ 10 થાય, આનો ટોટલ 3 થાય, આનો ટોટલ 2 થાય. બસ આ જવાબ થઈ ગયો કે નહીં? ચલો તો બીજો પણ તમારે કરવાનો છે, મંડો કરવા. ચલો બીજો પણ તમારે કરવાનો છે, મંડો કરવા. ચલો ગણશું, આનો સરવાળો કેટલો થાય? 5. 6 × 8 = 14 એટલે 5. હું શું કરું ખબર છે? હું શું કરું? આ 8 છે ને એને 9 કરી નાખો અને અહીંથી એક ઓછો કરી નાખો એટલે 5. અહીંયા 8 છે ને 9 કરી નાખો, અહીંથી ઓછો એટલે 7 અને અહીંયા 2 થઈ ગયું. હવે આ ગુણાકાર 5 × 7 = 35 નો કરાય, 5 × 2 = 10 × 7 10 × 7 એટલે 70, 70 એટલે 7. લો આખું થઈ ગયું. તો અહીંયા આવે 7 માઇનસ. હવે આનું કરું જોજો, આ 9 ગયા, 5 ને 2 = 7 ને 2 = 9 ગયા, માઇનસ કેટલા આવે? 6. તો જવાબ આવે 1. નામ યાદ રાખજો, ઓળખાણ રાખજો, એટલે જ કહું છું કોમેન્ટ કરો, તારું નામ ન ભૂલાય, કઈ ન કરો, ખૂણા બેઠા રહ્યો તો હું કંકોડો ઓળખાણ રહીએ. હા ચલો થઈ ગયું ને. તો જેનો ટોટલ 1 થાય જવાબ આવે, આનો આવે 5 ને 5 = 10 ને 8 = 18 આઈ નો આવે 5 ને 5 = 10 ને 7 = 17 આઈ નો આવે આ 0 5 ને 5 = 10 = 1 બસ આ જવાબ આવી ગયો. થઈ ગયો કે નહીં? તો હું માનું છું ત્યાં સુધી તમને આ ફાવી ગયું છે. તો ચલો જઈશું આપણે આગળ. તો હવે આપણે કરવાનું થાય છે, અંક જો ગુણાકારમાં તમને ગુણાકાર કરતા ફાવી ગયા એક રીતે, હવે બીજી રીતે આપણે ફવાડવાના છે, ત્રીજી રીતે ફવાડવાના છે, ઘણી બધી રીતે આપણે ફવાડવાના છે. બરાબર છે? મેં અહીંયા એકચ્યુઅલી ફાઇલ ખોટી ખોલી છે, આજે મારે આ પણ પૂરું કરવું છે. ચલો તો આ ખુલી જાય એટલે પાછું બંધ કરી દઉં છું. હવે હું તમને છેલ્લા આંકડાની મેથડ શીખવાડીશ. આપણે અંક સરવાળાની મેથડ શીખીને હવે આપણે શીખશું છેલ્લા આંકડાની મેથડ. એટલે અમે ખોટું ખોલ્યું છે, પાછી બીજી પીડીએફ હું મારી બેંકની જ ખોલીશ અને એમાંથી તમને અંક સરવાળાની મેથડ કરાવીશ. સોરી, લાસ્ટ ડિજિટની મેથડ હું તમને કરાવવા જઈ રહ્યો છું. તો લઈશું એને આપણે. ચલો તો લાસ્ટ ડિજિટની મેથડ જોઈ લઈએ, એ શું છે એ પણ સમજી લઈએ. ચલો લાસ્ટ ડિજિટ મેથડ એટલે અંક સરવાળાની મેથડમાં આપણે શું કરતા હતા? તો કે સરવાળો કરતા હતા. લાસ્ટ ડિજિટની મેથડમાં શું કરવાનું? તો કે માત્ર ને માત્ર છેલ્લો આંકડો જ જોવાનો, બીજું કશું જ નહીં જોવાનું. શું જોવાનું? માત્ર ને માત્ર છેલ્લો આંકડો જ જોવાનો, બાકી કશું જ નહીં જોવાનું. જુઓ અહીંયા આ દાખલો ગણવાનો છે, અહીંયા આ દાખલો ગણવાનો છે, તો આપણે શું જોવાનું? છેલ્લો આંકડો જ જોવાનો. જોઈશું. ચલો 93 × 456 આ ગુણાકાર કરતા આવડે? ખાલી છેલ્લો આંકડો જુઓ, આ અંક સરવાળા કરતા સસ્તું છે. આ 3 × 6 છે, આનો ગુણાકાર કરવાનો થાય. તો 6 × 3 = 18 એટલે છેલ્લે શું આવે? 8. 8 વાળો જવાબ આવે. 8 વાળા કેટલા જવાબ છે? 1. લો થઈ ગયો, અંબે મત કીજે. એટલે હા, કોઈને એમ હોય, ડાઉટ હોય, સાહેબ અંક સરવાળાની મેથડ થી થાય? કર, અંક સરવાળા છીએ, જવાબ તો આ જ આવશે. આપણે અંક સરવાળા થી કરીએ. ચલો આનો કેટલો સરવાળો થાય? 3. આનો સરવાળો કેટલો થાય? 5 ને 4 = 9 = 6 6 × 3 = 18 18 એટલે 9. આનો સરવાળો કરવો જ કરી જુઓ, 9 થતો હશે. 4 ને 2 = 6 6 ને 4 = 10 10 ને 8 = 18 18 એટલે 9 18 એટલે 9 લો થઈ ગયો કે નહીં? તો બે રીતે એક જ જવાબ આવે, બધી રીતે એક જ જવાબ આવવો જોઈએ. અંક સરવાળા થી એક જવાબ આવે અને લાસ્ટ ડિજિટ થી બીજો જવાબ આવે તો બે ખોટા કહેવાય. બધાનો જવાબ એક જ આવવો જોઈએ. અલગ અલગ મેથડમાં કઈ જવાબ ના બદલાય. આખો ગણો ગમે એ રીતે કરો, જવાબ કોમન આવે તો જ સાચો ગણાય. બાકી જવાબ લખવાનો આવે નન ઓફ ધીસ. જો કે તમારા કેસમાં એવું કઈ થશે નહીં, એટલે તમારી ચિંતા કરવાની નથી થતી. ભાઈ સમજાણું? લાસ્ટ ડિજિટ મેથડ તો હરખી રીતે ચર્ચા કરશું. લાસ્ટ ડિજિટની મેથડની ચર્ચા કરતા પહેલા તમને અમુક વસ્તુની ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ એ આપણે જોઈએ. જવાબ 9 આવે તો 0 નહીં કહેવાનો. 0 કે 9 કે કઈ ફેર નથી પડતો. ચલ 0 કીધો, હવે આનો સરવાળો કરીએ, 0 જ થાય છે. શું ફેર પડે છે? સમજાણું? જે લેવું હોય લેવાય. હું જ્યારે 0 બોલું ને જય, ત્યારે તારે 9 સમજવું હોય તો સમજી શકે છે. હું જ્યારે 9 બોલું ત્યારે તારે 0 સમજવું હોય તો સમજી શકે છે. 0 = 9 = 0 કઈ મેથડમાં? અંક સરવાળાની મેથડમાં. ડન છે બાળકો? એટલે ગભરાવાનું નહીં, હો, ગભરાવાનું નહીં. હવે લાસ્ટ ડિજિટની જે મેથડ છે ને એમાં થોડુંક તમારે, હા, તૈયાર કરી શકાય. પ્રકાશ એકદમ સરસ વાત કરી. પ્રકાશ શું કહે છે કે સર અંક સરવાળાની મેથડથી આપણે કરીએ અને બે જવાબ આવ્યા. આવે ને? આવતા હતા ને?
બે જવાબ આવે ત્યારે આ મેથડ કરીએ કે ત્યાં મેથડ કરાય? બે જવાબ આવ્યા, ધારો કે તમે પેલા એ બી સી ડી છે, અંક સરવાળાની મેથડ થી દાખલો ગણો છો, જવાબ એ નો આવે, જવાબ ડી નો આવે, જવાબ બી સી આવે છે, આનો છેલ્લો આંકડો 3 છે, આનો છેલ્લો આંકડો 7 છે, તો તમારે શું કરાય ખબર છે? હવે લાસ્ટ ડિજિટ ની છેલ્લા આંકડાની મેથડ કરાય. છેલ્લા આંકડાની મેથડ કરીને તમે એમ કહો કે સાહેબ છેલ્લે 7 આવે તો ટીક કરી દેવાય, ખબર પડી? તો આ રીતે બે રીતે કરી શકાય. હું સલાહ શું આપું ખબર? પેલા લાસ્ટ ડિજિટ ની મેથડ કરાય, એમાં બે જવાબ આવે ને તો અંક સરવાળાની મેથડ કરાય. એટલે કોઈ પણ દાખલો ગણવો હોય તો પેલા અંક સરવાળાની મેથડ નહીં વાપરવાની. પેલા કઈ મેથડ વાપરવાની? લાસ્ટ ડિજિટ ની. લાસ્ટ ડિજિટ ની શું કામ વાપરવાની? તો કે લાસ્ટ ડિજિટ ની મેથડ હાઉ સસ્તી છે, જુઓ 6 3 18 લો થઈ ગયું. અંક સરવાળામાં બહુ વાર લાગે, ટૂંકમાં અંક સરવાળા કરતા પણ લાસ્ટ ડિજિટ ની મેથડ સસ્તી છે. તો હવે ખબર પડી ગઈ. સ્પષ્ટ સૂચનાઓ આપી દઉં તમને. પહેલી સૂચના, કોઈ પણ ગુણાકાર અને ગુણાકાર સાથે સરવાળા બાદબાકી હોય એવો કોઈ પણ દાખલો સૌથી પહેલા લાસ્ટ ડિજિટની મેથડથી કરવો. એક વાર લાસ્ટ ડિજિટની મેથડમાં બે જવાબ આવતા હોય તો અંક સરવાળાની મેથડથી દાખલો ગણી અને ફાઇનલ જવાબ નક્કી કરવો. આ ક્યાંક લખી નાખજો પાકું. ચલો તો કરશું, જ્યાં જ્યાં ડખો થાય અહીંયા આપણે અંક સરવાળાની મેથડ વાપરશું. પણ આ તમે માનો છો એટલું હજી સહેલું નથી, આમાં પોઈન્ટ પિક્ચરમાં આવે. અંક સરવાળાની મેથડમાં પોઈન્ટ ક્યાંય પણ જોવાના થતા નથી, લાસ્ટ ડિજિટની મેથડમાં પોઈન્ટ જોવા પડશે. તો પેલા તમને સમજાવવું જોઈએ કે ગુણાકાર કરીએ ભાગાકાર કરીએ તો પોઈન્ટનું પિક્ચર કઈ રીતે હોય. તો પેલા આપણે શીખી લઈશું સરવાળા અને બાદબાકી પોઈન્ટ વાળા, મેં તમને ઓલરેડી શીખવાડી દીધા છે. હવે ગુણાકાર આપણે કરીએ છીએ, આપણે ભાગાકાર કરીએ છીએ, એમાં પોઈન્ટ ને કઈ રીતે સેટિંગ થાય એ પણ જોડે શીખીએ અને પછી લાસ્ટ ડિજિટ શીખીએ. ડન છે? ચલો તો શું હોય પોઈન્ટ માટે શું હોય? તો કે સૌથી પહેલી વસ્તુ 36 × 4.9 હોય તો આના જવાબમાં એક પોઈન્ટ આવે. કેટલા પોઈન્ટ આવે? એક પોઈન્ટ આવે. હવે હું એમ લખું 3.6 × 1.12 તો આના જવાબમાં 3 પોઈન્ટ આવે. કેટલા પોઈન્ટ આવે? 3 પોઈન્ટ આવે. કઈ ખબર છે ને? ખબર છે ને? ટૂંકમાં શું થાય? તો કે ગુણાકારમાં બધી સંખ્યાના પોઈન્ટનો સરવાળો થાય. શું થાય? સરવાળો થાય. અહીંયા કેટલા પોઈન્ટ છે? એક. અહીંયા કેટલા પોઈન્ટ છે? બે. તો કેટલા પોઈન્ટ આવે? 3 પોઈન્ટ. ભાઈ સમજો, જો કંઈ પણ ડાઉટ હોય તો કહેજો, આ પણ બેઝિક વસ્તુ છે. માની લો કે આવી રીતે હોય, 1.1 × 2.05 અને 4.0008 તો આમાં કેટલા પોઈન્ટ આવે? સોરી, અહીંયા 3 જો, 5 નથી. કેટલા છે? 3. તો આમાં કેટલા પોઈન્ટ આવે? 1, 2 અને 4. 1, 2, 3 અને 4, 7. કેટલા પોઈન્ટ આવે? 7 પોઈન્ટ. આ ક્લિયર છે સૂચના? આ સૂચના ક્લિયર છે? ટૂંકમાં ગુણાકારમાં બધી સંખ્યાના પોઈન્ટનો સરવાળો થાય. હવે લઈશું ભાગાકાર. માની લો કે 2.36 છે અને ભાગ્યા 0.2 છે તો જવાબમાં 1 પોઈન્ટ આવે. કેટલા પોઈન્ટ આવે? 1 પોઈન્ટ. માની લો કે આવી રીતે છે, 444.4 છે અને ભાગ્યા 1.1 છે. કેટલા છે? 1.1. તો જવાબમાં 0 પોઈન્ટ આવે. તમે એમ કહેશો સાહેબ 0 પોઈન્ટ ક્યાંથી? તો કે આ 1 પોઈન્ટ અને 1 પોઈન્ટ ની બાદબાકી કરો તો 0 પોઈન્ટ થાય. અહીંયા 2 પોઈન્ટ અને 1 પોઈન્ટ, 2 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ જાય તો જવાબ 1 પોઈન્ટ આવે. એટલે સમજો છો? તો ભાગાકારમાં પોઈન્ટની બાદ બાકી થાય. આખું ભાગાકારમાં પોઈન્ટની બાદ બાકી થાય. હવે હજી આગળ લઈએ. માની લો કે 222 છે અને ભાગ્યા 11.1 છે. હવે હું 222 ભાગ્યા 11.1 છે તો અહીંયા કેટલા પોઈન્ટ છે? 0 પોઈન્ટ. અહીંયા કેટલા પોઈન્ટ છે? 1. તો 0 માંથી 1 જાય તો -1 પોઈન્ટ આવે. આવું હોય? -1 પોઈન્ટ હોય? 1 થી ઓછો પોઈન્ટ 0 હોય? 0 થી ઓછો પોઈન્ટ હોય? ના હોય. તો -1 પોઈન્ટ થયો. -1 પોઈન્ટ એટલે કે
જવાબ પાછળ એક જીરો લગાડવો. શું લગાડવાનું? એક જીરો લગાડવો. જો માઇનસ બે પોઈન્ટ હોય તો બે જીરા લગાડવા. અને માની લો કે આ નથી સમજાતું, માની લો કે આ નથી સમજાતું, તો તમે આને આ રીતે ગણી શકો. 222 નીચે 111, એક પોઈન્ટ એટલે ભાગ્યા 10 થાય, એક પોઈન્ટ એટલે ભાગ્યા 10, તો અહીંયા ભાગ્યા 10 ભાગાકાર નો ભાગાકાર એટલે ઉપર થઈ ગયો ને જીરો. ડનજે? તો આવી રીતે તમે લઈ શકો છો. તો કહેવાની વસ્તુ શું? ગુણાકારમાં પોઈન્ટ નો સરવાળો થાય, ભાગાકારમાં પોઈન્ટની બાદબાકી થાય, સરવાળા બાદબાકી પોઈન્ટના કેવી રીતે થાય એ ઓલરેડી મેં તમને શીખવાડેલું છે કે પોઈન્ટની નીચે પોઈન્ટ લઈ અને સરવાળો બાદબાકી કરવો. પાકું? તો પોઈન્ટના ચારે ચાર હિસાબ પતી ગયા. સરવાળામાં અને બાદબાકીમાં પોઈન્ટનું જે ટપકું હોય એ ટપકા નીચે બીજું ટપકું લેવાનું, આ બાજુનું આમ, આ બાજુનું આમ, અને વ્યવહાર કરી લેવાનો. એટલે કેટલા પોઈન્ટ આવશે એ ખબર પડી જશે. ગુણાકાર હોય તો આપેલી બધી જ સંખ્યાઓના પોઈન્ટનો સરવાળો થાય. ભાગાકાર હોય તો અંશના પોઈન્ટ માઇનસ છેદના પોઈન્ટ થાય. તો પોઈન્ટનો હિસાબ પતી ગયો. ચલો હવે જઈએ પાછા. અહીંયા કરવાનો છે ગુણાકાર. કોઈ પણ દાખલામાં ટકા લખેલા હોય એટલે જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ મૂકવો. શું? કોઈ પણ દાખલામાં ટકા એટલે ભાગ્યા 100 થાય. ટકાને આપણે પછી લઈએ છીએ, આ તો અત્યારે વચ્ચે આવ્યો છે, લખું છું. ટકા એટલે ભાગ્યા 100 થાય, જેનો મતલબ બે પોઈન્ટ લગાડવા. કોઈ પણ દાખલામાં ટકાની નિશાની આપેલી હોય, આવી રીતે લખવું હોય ને 26%, તો આને લખવું હોય ને તો 0.26 એમ લખાય. 134%, તો આને લખવું હોય ને તમારે તો 1.34 એમ લખી શકાય. ટૂંકમાં ટકા ચોંટેલા હોય, કાઢવા હોય તો બે પોઈન્ટ મૂકી દેવાના. ડન છે? આવી રીતે લખવું હોય 5%, તો અહીંયા 5 કેટલા પોઈન્ટ મૂકવાના? એક. આ તો એક જ સંખ્યા છે, આગળ જીરો મૂકીને પોઈન્ટ મૂકી દેવાનો. એમાં શું તૂટો આવે તો આગળ જીરો મૂકી દેવાનો. થઈ ગયું કે નહીં? તો આવી રીતે થાય. હવે આ દાખલા ગણીએ. ગણશું? ચલો. સૌથી પહેલા છેલ્લો આંકડો 6 × 18 અને કેટલા પોઈન્ટ આવે? 2. આમ તો પોઈન્ટ નહીં જુઓ તો અહીંયા ચાલશે, પણ ક્યાંક જોવા પડશે. ચલો થઈ ગયું. તો જવાબ શું આવશે? 8. પોઈન્ટના સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ડન છે. ચલો હવે લઈશું આ 3, 6, 3 આનો ગુણાકાર કરો. 6 × 3 = 18 એટલે 8. એટલે હા ને, જો આ ગુણાકાર પ્રેમથી નહીં તો લખો સાઈડમાં. હવે આખો ગુણાકાર હળંગ કરી શકતા, હવે આમાં અંક સરવાળો કોઈ ન ઘુસાડે. 6 × 18 નો સરવાળો 9 થાય એમ ન કરતા. કાં આખો દાખલો અંક સરવાળાથી કરો, કાં આખો દાખલો લાસ્ટ ડિજિટ થી કરો. સમજી લેજો, વગાડીને કહું છું, પાછું બે મિક્સ ના કરશો. વળી ઘણા પાછા વોટ્સએપમાં તો કઈ મોકલવાની જ નહીં ડિફિકલ્ટી. જે ડિફિકલ્ટી હોય ને એ લાઈવમાં જ પૂછવાની. સમજાણું? તો 6 × 3 = 18, 18 × 3 = 54, 54 એટલે 9 એમ ન થાય. આનો ગુણાકાર થયો 54. તો છેલ્લો આંકડો શું આવે? 4. હવે છેલ્લો જ જોવાનો, કોઈ સરવાળો ન કરે. લાસ્ટ ડિજિટની મેથડમાં સરવાળો કરે અને કાળકા માના હમ છે. તો છેલ્લે 4 વાળો જવાબ આવી ગયો. હવે લઈશું આ 7 × 4 = 28. 28 બોલવાનું જ નહીં, છેલ્લો આંકડો જ બોલવાનો. 28 માં છેલ્લે શું આવે? 8. તો 8 × 8 = 48. 48 માં છેલ્લે શું આવે? 8. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો. તો આ મને ખબર પડે છે, તમારા મોઢા અહીંયા દેખાય છે મને, તમને જોર મજામાં આવતી હશે, આવતી હશે ને? ચલો, તો થોડીક પીડા દઈ દઈએ, થોડીક પીડા દઈ દઈએ. ચલો બાળકો, હવે આ ગણવાનો છે. ગણશું? 8 અઘરું નહીં હોય એ હું તમને ગેરંટી આપું છું. પાકું? અને મને એ ખબર પડે છે કે તમને આ સમજાય છે. સમજી લેજો, મને એ પણ ખબર પડે છે કે તમને આ સમજાય પણ છે. આમ બ્રેકેટ કરવાનો, પ્લસ કેટલા લખવાના? 6.66 અને માઇનસ કેટલા લખવાના? 76.76. છોકરાઓ બધાનું ધ્યાન અહીંયા. આમાં કોઈને તકલીફ હોય તો મને કહો, આમાં કોઈને તકલીફ હોય તો મને કહો. મેં આખી સંખ્યા અહીંયા તમને સમજાવવા માટે વ્યવસ્થિત રીતે લખી નાખી છે. 676.66 × 0.76 = 0.76 આ આ આ આ પાકું. હવે હવે તમે મને કહો, આ ગુણાકાર આપણે કરશું તો છેલ્લે શું આવશે? છેલ્લે શું આવશે? છેલ્લે સાહેબ 6 આવે. 6 × 6 = 36. હા, હવે જુઓ અહીંયા તમારે શું કરવાનું થાય તમને કહું. અહીંયા પોઈન્ટ લખવાના થાય. આ કેટલા પોઈન્ટ છે? 2. આ કેટલા પોઈન્ટ છે? 2. સરવાળો કરવાનો છે ને. આમાં છેલ્લે શું આવ્યું? 6. આનો અને આનો સરવાળો અને બાદબાકી, 4 વસ્તુ કરવાની છે.
તો હવે શું કરવું પડે? સરવાળા બાદબાકી કેવી રીતે થાય? તો કે આ રીતે થાય. થાય કે નહીં? અહીંયા આ સંખ્યા લખો તો આમાં આ લખાય, આ સંખ્યા અહીંયા લખું. ચલો આ 6.66 લખ્યા, આ હું લખી નાખું. આ લખ્યા 76.76, મેં બરાબર લખ્યા છે? આ શું છે? પ્લસ છે ને આ છે માઇનસ. આનો જવાબ પેલે લખવાનો થાય. હવે આ તો આપણને આવડતું જ નથી, આપણને ગુણાકાર તો આખો આવડતો જ નથી, તો આપણે ખાલી છેલ્લો આંકડો લખીએ. આ છગડો આવે છેલ્લે, છેલ્લે છગડો આવે ને આ બેનો, આ છગડો આવે. છગડો અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, એ આપણે ગણવું પડે. શું ગણવું પડે? પોઈન્ટ. તો કે આ બે ને બે 4 પોઈન્ટ આવે, એટલે અહીંયા એક આંકડો આવે, અહીંયા એક આંકડો આવે, અહીંયા એક આંકડો આવે, અહીંયા અહીંયા છગડો આવે, 4th પોઈન્ટ આવે ને, થઈ ગયું. તો અહીંયા આંકડાઓ તમારે કરવા પડે, કરવા પડે. અહીંયા આંકડા નથી એટલે લખી નાખો 0 0 0. મેં આ તમને શીખવાડેલું છે. હવે 6 માંથી પ્લસ થાય 0, 6 માં 0 પ્લસ થાય તો કેટલા થાય? 6. અને એમાંથી 0 માઇનસ થાય તો કેટલા વધે? 6. ટૂંકમાં છેલ્લે 6 આવે અને પોઈન્ટ કેટલા છે? 4. એવો જવાબ બનશો દિન બતાવો. તો કે જવાબ દો આ. તો આ દાખલો અઘરો કહેવાય. શું કહેવાય? અઘરો, ઘણો અઘરો તમારા માટે. થઈ ગયું? સમજવાળા સમજી ગયા છે, નહીં સમજાવ એ બીજી વાર જોઈ લેશે. થોડુંક હું રસ વિનાનું લેતો ને એવું લાગ્યું મને. કા? તો કે મને એવું લાગે છે આટલું અઘરું તમને નહીં પૂછે. લઈએ બીજો. આમાં તો પોઈન્ટ જ નથી એટલે પોઈન્ટનું કઈ જોવાનું જ નથી. તમારે હાવ ઝંઝટ પતી ગઈ, સમજાઈ ગયું? બસ તો દેવા ભાઈ, જલસા કરો ને. ચલો હવે આમાં, તો કે આમાં તમારે પોઈન્ટ છે જ નહીં એટલે કોઈ પણ જાતની ઝંઝટ નથી. જો જવાબે લખવા માંડ્યા, અહીંયા બ્રેકેટ આવે, અહીંયા બ્રેકેટ આવે, આ તમે બધા સારી રીતે જાણો છો. તો આ બ્રેકેટ આપણે કરીએ, આ બ્રેકેટ આપણે કરીએ તો શું થાય? આ બ્રેકેટમાં તમે મને કહો જોઈએ, આ બ્રેકેટમાં શું થાય? તો કે આના ગુણાકારમાં છેલ્લે 9 આવે. આવે? આમાં તો છેલ્લે 0 છે, 9 માંથી 0 જાય તો જવાબમાં છેલ્લે 9 આવે. હા, મફતમાં બતી ગયું. તો અંક સરવાળો ન કરાય, ડન છે. હવે લઈશું આ. હવે આ લઈએ, 51 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 14 ગુણ્યા 14 ગુણ્યા 14, અને આ રીતે થાય માઇનસ 19 0 77 ગુણ્યા 19 0 77. છોકરાઓ ડન છે? ચલો થઈ ગયું. હવે આ લઈશું. હવે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 આવે, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64, 64 માં 4 આવે. હજી આ ગુણાકાર બાકી છે, મેં પેલા આટલાનો ગુણાકાર કર્યો, આટલાનો મન પડે એમ કરી શકો તમે. હો, આ બે 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 તમને જેમ ઠીક લાગે એમ કરી શકો છો, કઈ ખોટું નહીં પડે. તો 4 એકા કેટલા આવે? 4. આ પેલું થઈ ગયું માઇનસ. અહીંયા કેટલા થાય? 77 79 એટલે કેટલા આવે? 9. આપણે લાસ્ટ ડિજિટ મેથડ કરીએ છીએ, અહીંયા આગળ હજી આંકડાઓ હશે. 4 માંથી 9 બાદ નો થાય, 4 માંથી 9 નો થાય તો શું કરાય? આગળથી લીધો 10કો, આપણે એમ જ કરીએ ને. તો 10કો જો, આ લાસ્ટ ડિજિટ મેથડમાં 10કો લઈ શકાય. કારણ કે આગળ આંકડાઓ છે, તો આગળ જે આંકડો હશે અહીંયાથી 10 ઉછીના લીધા એટલે કેટલા થાય? 14. 14 માંથી 9 જાય તો, 14 માંથી 9 જાય તો છોકરાઓ કેટલા આવે? 5. તો છેલ્લે શું આવે? 5. લો આ થઈ ગયું. એટલે સમજાણો, આગળ સંખ્યા હતી, આ ગુણાકાર કરો એટલે આગળ ભવ્ય સંખ્યાઓ આવે, પણ આપણાથી પહોંચાણ નથી થતું એટલે આપણે આટલું જ લીધું છે. તો મારી વાત બરાબર છે? તો આવી રીતે તમે કરી શકો છો. ચલો, હા સાહેબ, ચલો હજી એક પત્તું લઈ લઈએ આપણે, પછી આજની કથાને આપણે વિરામ આપશું. ચલો, પત્તું નહીં લેવાય, એક જ પ્રશ્ન થશે. બીજી વસ્તુઓ આ તમને મેં શીખવાડ્યું નથી, આ તમને મેં શીખવાડ્યું નથી, કાંઈ વાંધો નહીં આવતા લેક્ચરમાં, બરાબર ને? મારે તમને ઘનમૂળ કાઢતા શીખવાડવાનું છે. આજે મેં તમને જે લાસ્ટ ડિજિટ શીખવાડ્યા ને, એ માત્ર ને માત્ર ગુણાકારના હતા. હજી ભાગાકારના લાસ્ટ ડિજિટ, આ ભાગાકાર છે, વચ્ચે અહીંયા ભાગાકાર છે, એ શીખવાડવાના બાકી છે. એટલે આ પ્રશ્ન અત્યારે આપણે નહીં લઈએ, આટલું લઈશું. ચલો, તો હવે આનો છેલ્લો આંકડો જ લેવાનો છે. 7 5 35 એટલે શું આવે? 5. 5 આવે ને? 7 5 35 એટલે 5. 5 4 20 20 એટલે છેલ્લે 0 આવે. 0 વાળો આમાં એક જવાબ જ નથી ને? તો અહીંયા થોડુંક મારે તમને અલગ રીતે શીખવાડવાનું થાય. જવાબ આમાંથી સાચો જ છે, છેલ્લે 0. હવે અહીંયા 0 કરી શકો, મેં તમને કીધું હતું ને, પોઈન્ટ પછી ગમે 0 થાય, લ્યો બધા 0 આવી ગયા. તો આને કેમ કરાય? તો કે આને તમે એક તો અંક સરવાળાની મેથડથી કરી શકો છો. કેવી રીતે કરી શકો છો? અંક સરવાળાની મેથડથી.
અને જો આ જ મેથડથી કરવું હોય તો પણ મારી પાસે રસ્તો છે. પેલા આપણે અંક સરવાળાની મેથડ કરીએ અને પછી પેલા રસ્તાને લઈએ. ચલો અંક સરવાળાની મેથડ આ શું છે, 8 ને 3, 8 ને 7, 15, 3, 18, 18 એટલે 9 એટલે 0. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરો તો 0 થાય. 38.7 ના બધા અંકોનો સરવાળો 9 થાય. 9 એટલે 0. 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા જોડે કરો તો જવાબમાં છેલ્લે શું આવે, 0 આવે. 0 તો જેનો સરવાળો 9 થાય અથવા 0 થાય એ જવાબ થાય. ચલો ચેક કરીએ, 5 ને 4, 9 ગયા, 6 ને 3, 9 ગયા, 8 ને 8, 16 એટલે 7. 0 ના થાય એટલે આ નહીં આવે, નહીં આવે, નહીં આવે ને. તો આના ઉપર હું મારું ચોકડી, આ 9 ગયા, આ 6 ને 3, 9 ગયા, 5 ને 3, 8, 9, બધું ગયું એટલે આનો સરવાળો થાય 0 એટલે આ આવી શકે. હવે આ લઈશું, 5 ને 4, 9 ગયા, 4 ને 3, 7 ને 2, 9 ગયા, વૈધા 8, સરવાળો 8 થાય, આપણે 0 જોઈએ એટલે આ નહીં આવે. હવે આ 9 ગયા, 5 ને 4, 9 ગયા, સરવાળો 3 થાય એટલે આ પણ નહીં આવે. લો મળી ગયો જવાબ, ડી ઓપ્શન નહીં આવે, ઓપ્શન આવશે 3. થઈ ગયું. તો જેનો સરવાળો 9 થાય એ તમારો જવાબ થાય, 9 અથવા 0 થાય એવો ઓપ્શન 3 છે એટલે જવાબ આવી ગયો 3. થઈ ગયું. હવે આને કોઈએ લાસ્ટ ડિજિટની મેથડથી કરવી હોય તો કરી શકાય છે, કેવી રીતે, પણ તમને પીડા હું આપવા નથી માંગતો એટલા માટે. ચલો હવે દાખલો આવ્યો જ છે એટલે કરાવી દઉં. આ દાખલો કરવાનો છે, હું તમને આના ઉપર જતા પહેલા એક બીજી વસ્તુ શીખવાડું. માની લો કે હું તમને એમ કહું 125 × 32 કરવા છે, આખો કાયદેસર ગણવો છે. માની લો કે તો તમારે ખૂણામાં જવું પડે, ખૂણામાં જઈને 125 × 32 કરો. હું તમને બેસ્ટ મેથડ શીખવાડું. ગમે ત્યારે છોકરાઓ છેલ્લે 5 વાળી સંખ્યા હોય ને અને ગુણાકાર કરવાનો હોય ને તો 5 વાળી સંખ્યાને બમણી કરવાની. 125 ના બમણા કેટલા થાય, 250 થાય, અને 32 ના અડધા કેટલા થાય, 16. 5 વાળી સંખ્યા બમણી કરો, આને અડધી કરો. હજી આ 5 વાળી સંખ્યા આના બમણા કરો, 250 ના બમણા કેટલા થાય, 500, આના અડધા કેટલા થાય, 8. હવે આ ગુણાકાર તમારાથી થાય, 8 × 5, 40, અને કેટલા 0 છે, 2. લો થઈ ગયો, સસ્તું પડ્યું. હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. માની લો કે એક સીધું સાધું છે, 35 × 12 કરવા, માની લો કે જોજો તમે મોઢે કરી શકશો. આ 5 વાળી સંખ્યા છે તો આના ડબલ કરો કેટલા થાય, 70, આના અડધા કરો કેટલા થાય, 6. હવે આ તો થાય ને 7, 6, 42 અને 0. મારી વાત સમજાય છે તમને? ગમે ત્યારે 5 વાળી સંખ્યા ગુણાકારમાં આવતી હોય તો તે સંખ્યાને બમણી કરવાની, બાજુની સંખ્યાને અડધી કરવાની. લખવું એટલે લખી નાખજો, મજા આવશે તમને કાયમ માટે. હું તમને એમ કહું કે 65 છે, 65 × 14 કરવા છે તો 65 ના ડબલ કેટલા થાય, 130, અને 14 ના અડધા કેટલા થાય, 7. હવે ગુણાકાર કરો તો 13 × 7, 91, અને પાછળ એક 0 છે, 0 અહીંયા મૂકી દો. લો થઈ ગયું, થઈ ગયું. તો જવાબ શું આવશે, 910. ક્યાંય પણ હું કાંઈ પણ ગુણાકાર સરવાળા બાદબાકી કરતો ન સમજાય તો વચ્ચે પૂછવાનું, હો પાછળથી પૂછશો તો નહીં મજા આવે, ત્યાં જ પૂછી લેવાનું, સાહેબ આ ન સમજાણું, આ શું કહ્યું, એટલે ઓન ધ સ્પોટ બધું પતી જાય. નહીં 4 દાખલા કરું પછી પૂછો તો 4 દાખલા ખોટા તમારા જાય. છોકરાઓ બરાબર છે? તો 5 વાળી સંખ્યા આવે ત્યારે આવું કરવાનું થાય. હવે જોજો આમાંય કરું છું, આના ડબલ કરો, આના ડબલ થાય 29, 14 ના ડબલ 28, અડધાનો ડબલ 1, 29, આના અડધા થાય 3.2, અને ગુણ્યા કેટલા થાય, 38.7 થાય કે નહીં. હવે કરો જોઈએ, 7 × 9 = 63 એટલે 3, 3 × 2 = 6, તો છેલ્લે 6 આવી ગયો, જુઓ સેટ થઈ ગયો. તમને સલાહ એ આપું છું, પોચણ થાય તો આ રીતે કરો, ને કે તમારી પાસે તો રસ્તો છે જ, લાસ્ટ ડિજિટ થી સેટ નથી થતું તો અંક સરવાળાની મેથડ થી કરો, અંક સરવાળાથી સેટ નથી થતું તો લાસ્ટ ડિજિટ થી કરો. એટલા માટે મેં તમને 2 વસ્તુ શીખવાડી છે, એક જ વસ્તુ ઉપર આપણે ગુજારો કરવો એવું જરાય જરૂરી નથી. ખબર પડી? તો આ દાખલો તમારે અંક સરવાળાની મેથડ થી કરવો જોઈએ, લાસ્ટ ડિજિટ થી સેટ નથી થતું. તમારી પરીક્ષામાં આ તો ઓપ્શન જ નહીં હોય, 4 માંથી જવાબ આપવાનો, તમારા હિસાબે તો સાહેબ છેલ્લે 0 આવવો જોઈએ, 0 ક્યાંય નથી, મતલબ કે આપણે કઈ ભૂલ કરીએ છીએ. હકીકતમાં શું થાય ખબર છે, કોઈ પણ ગુણાકારમાં 5 આવે ને, 5 એટલે 5 ઉડી જાય અને સામે 1 પોઈન્ટ ઓછો થાય. જો આમાં કેટલા પોઈન્ટ આવવા જોઈએ, 1, 2 ને 3,
ત્રણ પોઈન્ટ આવવા જોઈએ, જવાબમાં જુઓ બે જ પોઈન્ટ છે. શું કામ આવું થયું? તો કે ગુણાકારમાં પાંચ વાળી સંખ્યા હોય ને એટલે સંખ્યા શહીદી વોહરે અને સામે એક પોઈન્ટ ઓછો કરે, તો પાંચ ઉડી ગયો અને એને શહીદી વોરી લીધી અને એક પોઈન્ટ ઓછો કર્યો એટલે કે બે પોઈન્ટ આવ્યા. તમે એમ કહો શહીદી વોરી લીધી એટલે પાંચ જતો રહી એમનેમ ન જાય, એની અસરો હોય, આના ડબલ થાય એટલે પોઈન્ટ ઓછો થાય, એમાં તમારે પડવાનું નથી થતું. ખાલી યાદ રાખવું હોય તો આટલું રાખી શકો છો, લાસ્ટ ડિજિટ આનો થાય. ડન છે? તો મને એવું લાગે છે કે આજે આપણે ઘણું બધું કર્યું, ઘણી બધી વસ્તુઓ શીખ્યા. મેં આજે તમને ગઈકાલના ભાગુ સભા વિશેની ચર્ચા બેઝિક થોડી થોડી કરી, રિપીટ કર્યું અને પછી તમને અંક સરવાળાની મેથડ અને લાસ્ટ ડિજિટની મેથડ મેં શીખવાડી, એમાં પોઈન્ટના પણ હિસાબો મેં તમને શીખવાડ્યા. હવે હું ભૂલી જાઉં તો તમે મને નેક્સ્ટ લેક્ચરમાં યાદ કરાવશો. શું યાદ કરાવશો? તો કે સાહેબ લાસ્ટ ડિજિટના ભાગાકારો બાકી છે. શું બાકી છે? લાસ્ટ ડિજિટના ભાગાકારો શીખવાડવાના બાકી છે. જો મિત્રો તમે ઈચ્છતા હો કે આપણી આ શિશુ ગણિત સિરીઝ આમનમ આગળ વધતી રહે, તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લાઈક કરો, જેથી કરી તમારા આ લાઈક અને વ્યૂથી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા ને નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મળીએ મિત્રો ફરીથી બીજા કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, ભગવાન તમારું ભલું કરે, આવનારો સમય તમારો શુભ રહે.